सदानन्दम्बोधिः स्मितारुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरा वार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायनमुनि वर्निवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ નારાયણ વાલા ભક્તો આજે સદગુરુ ગુણાદિત્યાનંદ સ્વામી એ ગુનાદિત્યાનંદ સ્વામીનો પ્રાગટ્ય ઉત્સવ પણ આપણે ઉજવવો છે રાસોત્સવ તો આપણે કરવો જ છે પરંતુ જો જો આવા આવા મોટા આ પૃથ્વી પર ન ન આવ્યા હોત હોત મહારાજે સાધુ સ્વામી પોતે જ વાતોમાં કહે છે કે જો આવા સાધુ ન હોત તો આટલો દાખલો કરીને ભગવાનનું સ્વરૂપ કોણ સમજાવત એવા સદગુરુ ગુનાદિત્યાનંદ સ્વામી એમના ચરણોમાં સૌ વંદન મંગલાચરણ સ્વામીના જે શ્લોકો આચાર્ય શ્રી વિહારીલાલજી મારા જે ગ્રંથમાં લખેલા છે એ જ તમને ત્યાં દર્શન થાય છે હું અહીંથી બોલું ત્યારે તમે પણ એમાં જોઈને સાથે બોલજો સ્વામીના ચરણોમાં આપણે બધા સમૂહમાં વંદન કરી પછી સ્વામીના ચરિત્રોનું થોડું રસપાન કરીશું સ્વરૂપે તો પોતે त्रिगुण प्रवृत्ति धरी रहे करे वार्ता एवी, सुनि कदी नहि संशय रहे जुओ जीति जने मनमथ अमर्षादिकचमो गुणातितानन्द शकळ गुनकन्दनो नमु, नमु। गुणातीतानन्द शकळगुनकन्द नमो नमु मने सतसङ्गीना नियमशुभवणि दया आनी वाणी વદિશુભવળી સંશય હર્યો કર્યો એવો જેવો વૃષકુળપતિને મનગમો ગુણાતીતાનંદ સકળ ગુણકંદ નમો નમો ગુણાતીતાનંદ સકળ ગુણકંદ નમો નમો આ પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણ જ્યારે પ્રગટ થવાના હતા ત્યારે અક્ષરધામની અંદર એક મિટિંગ થઈ છે જેની કથા આપણે ઘણી વખત સાંભળી છે કારિયાની અંદર અક્ષર ઓરડી આજે મોજૂદ છે આજે સંપ્રદાયની અંદર મહારાજની ઓરિજિનલ અક્ષર ઓરડી જે કહેવાય કે જ્યાં મહારાજ બેઠા ઘટપુરમાં પણ છે પરંતુ કારિયાનીમાં હજુ એ જ અવસ્થામાં અક્ષર ઓરડી છે જ્યાં ગોપાળન સ્વામી સાથે મહારાજે આ પૃથ્વી ઉપર આવવાના છ સિદ્ધાંતો કયા કારણથી મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા એ છ સિદ્ધાંતોની વાત મહારાજે ગોપાળન સ્વામી સાથે કાર્યાનીમાં કરી છે મહારાજ જ્યારે આ પૃથ્વી પર પધાર્યા ત્યારે સાથે ઘણા બધા મહામુક્તો લાવ્યા અક્ષરધામમાંથી પાંચસો પરવંશો લાવ્યા એમાંના એક મહામુક્ત હતા સદગુરુ ગુનાદિત્યાનંદ સ્વામી સદગુરુ ગુનાદિતાનંદ સ્વામી એટલે એક એવા સત્પુરુષ એક એવા સદગુરુ એક એવા મહામુક્ત કે જેની પાછળ આજે એવું કહી શકાય કે સંપ્રદાયની અંદર સિત્તેર ટકા અત્યારે ગુનાદિતાનંદ સ્વામી ઊભા છે સ્વામી એન્ડ સંપ્રદાયમાં સિત્તેર ટકામાં ગુનાદિતાનંદ સ્વામી એકલા ઊભા છે તમે જુઓ આપણા મૂળ સંપ્રદાયમાં કે સંપ્રદાયમાંથી વિખોટી પડેલી શાખાઓ પણ ગુણાતીત પરંપરાની અંદર ઊભા રહેલા ગુણાતીત પરંપરાનું વહન કરવાવાળા અત્યારે ઘણા બધા સંતોનું મંડળ છે પણ આગળ જતાં તમને બહુ આનંદ થશે કથા સાંભળતા કે ગુણાતીત પરંપરાની જ્યોત ક્યાંથી પ્રગટી છે કેવી રીતે પ્રગટી છે મહામુક્તોના જીવનની અંદર ડૂબકી લગાવી એ પણ આપણા આત્માને પાવન કરવા માટેનો એક અવસર છે મહામુક્તો આ પૃથ્વી પર સીધા નથી આવતા એની પાછળ ઘણી બધી ઘટનાઓ કામ કરતી હોય છે ઘણી બધી ઘટનાઓ સદગુરુ ગુનાદિતાનંદ સ્વામી કેવી રીતે પ્રગટ થયા એની થોડી કથા જામનગર જિલ્લો છે કાઠિયાવાડમાં હાલહાર પ્રદેશ જેને કહેવાય એ જામનગર જિલ્લાની અંદર લતીપુર કરીને ગામ છે લતીપુર ગામની અંદર સદ્ગુરુ આત્માનંદ સ્વામી જે રામાનંદ સ્વામી સૌપ્રથમ જે ગુરુને મળેલા એ આત્માનંદ સ્વામી જે આત્માનંદ સ્વામી નિરાકારવાદી હતા પણ સમર્થ બહુ હતા એ આત્માનંદ સ્વામીના શિષ્યો જામનગર જિલ્લાના લતીપુર ગામની અંદર વલ્લભભાઈ જાની સુખદેવ દવે રામભાઈ સુથાર ગગાભાઈ સુથાર આવા બધા હરિભક્તો આત્માનંદ સ્વામીના આશ્રિતો ત્યાં રહેતા એમાં વલ્લભભાઈ જાની અઢારસો ને ચારની સાલમાં જ્યારે આત્માનંદ સ્વામી લતીપુર ગામમાં ગયા ત્યારે વલ્લભભાઈ જાની એ કૃપાપાત્ર સ્વામીના હતા સ્વામીને જઈને પ્રાર્થના કરી સ્વામી મારે ઘેર દીકરો નથી શેર માટીની ખોટ ગ્રહસ્થાશ્રમમાં ગ્રહસ્થ આશ્રમમાં દીકરો અને ધન બે જો મળી જાય એટલે ગ્રહસ્થ આશ્રમના વ્યક્તિને કોઈ દી દુઃખ ના લાગે ભયો ભયો લાગે અને આ બેની જો ઉણપ હોય કે બે માંથી એક ઓછું હોય તો ગ્રહસ્થ આશ્રમમાં એવું લાગે કંઈક અધૂરું છે આવું લાગે એનો અનુભવ તમને વધારે હોય વલ્લભભાઈ જાની કે સ્વામી એક દીકરો જો મળે ને તો બહુ સારું કૃપા કરો સ્વામી કે જો સોમનાથ નજીક છે સોમનાથમાં શિવજીને દર આમના શ્રાવણ મહિનો આવે છે આખો મહિનો બિલીપત્ર ચડાવો પૂજા કરો શ્રદ્ધાપૂર્વક ભોડાનાથ તો ભોડા છે દીકરો દેશે વલ્લભભાઈ જાનીને વચનમાં વિશ્વાસ જય અને સોમનાથ જઈને પૂજા કરી શ્રાવણ મહિનામાં પૂજા કરી એટલે થોડા દિવસની અંદર એટલે કે અઢારસો ને છ ની સાલમાં બે વર્ષ પછી સ્વામીએ વચન આપ્યું પછી બે વર્ષ પછી વલ્લભભાઈ જાનીને ત્યાં એક છોકરાનો જન્મ થયો પુત્ર રત્ન જેનું નામ પાડ્યું ભોળાનાથ કારણ કે ભોળાનાથનો દીધેલો હતો એટલે એનું નામ પાડ્યું ભોળાનાથ ભોળાનાથ બાળપણથી જ બહુ સુસંસ્કારી હતા વૈરાગ્ય એની અંદર સહજ હતો જે ભગવાનની ઈચ્છાથી ને મોટાની ઈચ્છાથી પ્રગટ થયેલા પુરુષો આ પૃથ્વી પર હોય એમાં વૈરાગ્ય એ આપવો નથી પડતો હોતો એમાં વૈરાગ્ય આપોઆપ હોય સંસાર તરફની અનાક અનાશક્તિ એમાં સહજ હોય એની પાછળ કોઈ દિવસ એને સંસારની અંદર અનાશક્તિ કરાવવા માટેની મહેનત ન કરવી પડે બાળપણથી જ મહારાજ કે અમારો બાળપણથી જ એવો સ્વભાવ હતો દેવ મંદિર જવું સાધુની કથા વાર્તા સાંભળવી અને ઘણાનો બાળપણથી સ્વભાવ હોય કોઈ દિવસ ઘરમાં તો મળે જ નહીં કોઈ દિવસ મંદિરમાં તો મળે જ નહીં એ નથી તો એના બાપાને એડ્રેસ હોય કે એ આજે ફિલ્મ જોવા ગયો હશે અને ઘણાના ઘરમાં એવું એડ્રેસ હોય કે એ ઘરમાં નથી એટલે ચોક્કસ અત્યારે મંદિર ગયો હશે કેટલો ફેર આપણા સંતાનો હોય આપણને વિશ્વાસ હોય કે અત્યાર ઘરે નથી આવ્યો એટલે ચોક્કસ મંદિર ગયો હશે અને જો આપણને એમ લાગે કે અત્યાર નથી આવ્યો એટલે ચોક્કસ ક્લબમાં ગયો હશે એટલે સમજવાનું પૂર્વના સંસ્કાર ક્યાંથી આવ્યો છે ભોળાનાથ ને બાળપણથી વૈરાગ્ય છે અઢારસો ને ચૌદની ની સાલમાં યજ્ઞો પવિત થયું બ્રાહ્મણ છોકરાઓ હોય અને આઠ વર્ષે યજ્ઞો પવિત થાય આઠ દસ વર્ષે પણ આઠ વર્ષ પછી યજ્ઞોપવિત્ર નો સંસ્કાર થાય એટલે અઢારસો ને ચૌદ ની સાલમાં જ્યારે ભોળાનાથનો યજ્ઞ પવિત્ર વિધિ હતો ત્યારે આત્માનંદ સ્વામી આશીર્વાદ આપવા માટે આવેલા આત્માનંદ સ્વામીએ ભોળાનાથના માથે હાથ મૂક્યા વલ્લભજી જાણી કે સ્વામી આશીર્વાદ દેજો ભોળાનાથને સારા ભોળાનાથ કે સ્વામી મારે માગવું છે તમારી પાસે આત્માનંદ સ્વામી કે માગ માગ દીકરા શું જોઈએ તારે તારો જન્મ જ મારા સંકલ્પથી થયો છે તું તો જે માગે મારે દેવું જ જોઈએ ત્યારે ભોળાનાથ કે સ્વામી મારે લગ્ન નથી કરવા મને સ્વપ્ને ન ગમે સંસાર કહોને કેમ કી જઈએ મને સંસાર ગમતો નથી મારે સંસાર માંડવો નથી મારે તો એક પ્રભુને ભજવા છે આ શરીરથી અંતિમ શ્વાસ સુધી પુરુષો તમને ભજવા સિવાય બીજું કાંઈ કરવું નથી મને તમારી ભેગા રાખો મને તમારો શિષ્ય જાણો છો તો મને તમારો ત્યાગી શિષ્ય બનાવો આત્માનંદ સ્વામી કે ભોળાનાથ હું ભવિષ્ય દ્રષ્ટા છું આત્માનંદ સ્વામી બહુ મોટા પુરુષ હતા પણ નિરાકારવાદી હતા સત્પુરુષ જ હતા એક પણ ભગવાનની તે જ રૂપે હતી બહુ સમર્થ સાધુ હતા ભૂત ભવિષ્યને વર્તમાનને જોવાવાળા હતા અને મહારાજને મોટા મોકતાને આવવાના નિમિત્ત બને એ કંઈ સામાન્ય તો ના જ હોય આત્માનંદ સ્વામી કે હું ભવિષ્ય દ્રષ્ટા છું હું જાણું છું કે તારા દ્વારા તો અક્ષરધામના મહામુક્ત આ પૃથ્વી પર પ્રગટ થવાના છે તારે સંસારની અંદર જવું જ પડે તું સંસારમાં જાય તો જ અક્ષરધામના એ અક્ષર મુક્ત અનાદિ મુક્ત પુરુષોત્તમની મૂર્તિમાં લુપ્ધ મુક્ત આ પૃથ્વી પર આવશે એટલે તારે સંસાર માંડવો જ પડે ભોળાનાથ ગુરુના વચનની અંદર વિશ્વાસ વાળા હતા ડાપણ વાળા નતા બાકી ગુનાતીતાનંદ સ્વામી વખતે જે ઓલો નહોતો આવ્યો પાર્ષદ થવા સ્વામી મને સાધુ કર દો સ્વામી કે ભાઈ નથી તું લાયક જા અરે પણ મને વૈરાગ છે ને કેમ નહીં સ્વામી કે સારું રે તે સ્વામીએ રાખ્યા પછી તો બે દી થયા રઘુવીરજી મહારાજ આવવાના હતા સ્વામી મને સાધુ ક્યારે કરશો સ્વામી કે મહારાજ શ્રી આવે એટલે મંત્ર અપાવી દઈએ એમાં રઘુરજી મહારાજને આવવાનું થયું તો કે હવે ભગતને દીક્ષા આપી દઈએ સાધુ કરી દઈએ એક દી ઉપવાસ કરાયો હરખ હા બહુ હરખ સાધુ થવાનું સાધું થવાનું સાધુ થવાનું પણ માલપુડા દૂધ પાક પીરસ્યા સ્વામીએ તે ભગત આમ ખાતા ખાતા છે ને આંખમાંથી આંસુડા જાય આમ ઉદાસ થઈ જાય સ્વામી કે કેમ ભગત પંચ વિષય ઉદાસ થકા ભોગવો છો તો કે સ્વામી એમ નહીં આ માલપુડા દૂધપાક હું તો અહીં ખાઉં છું પણ બબલોન બબલાન માહું કરતા હશે સ્વામી કે હજુ ચોઈનો હાચવીને રાખ્યો પહેરીને ઘેર જતોર ખબર જ હતી કે તું નથી એવો એમ ઘણા દાપણ કરે ભગવાન અને મોટા પાસે ડાપણ મૂકે એ ભગવાન સુધી પહોંચે ત્યાં બુદ્ધિનું બળ ચાલતું નથી ત્યાં તો બસ બે હાથ જ જોડાય આત્માનંદ સ્વામીએ કીધું કે તમારે તો ગ્રહસ્થ આશ્રમમાં રહેવાનું છે ભોળાનાથ ગ્રહસ્થ આશ્રમમાં રહે અને એ જ સમયે જ્યારે આ યજ્ઞોપવિત થઈ છે એ જ વખતે સુખદેવ દવે એ પણ ત્યાં આગળ આવ્યા સુખદેવ દવે જ્યારે આવ્યા ત્યારે સુખદેવ દવે સ્વામી નામયણ કીધું સ્વામી મારી એક દુઃખ છે એ દૂર કરો ને સાધુ પાસે ઝાઝા કેવા આવે કેવા આવે એ તો તમે ભાગશાળીને અમે ભાગશાળી તમે બધા સુખિયા છો તો આવો છો નહીં તો સાધુ પાસે મોટે ભાગે દુઃખીયા જ આવે આ દુઃખ છે આ દુઃખ છે દૂર કરવાના હોય સાધુ હા દુઃખ ચોક્કસ સાધુ દૂર કરે છે પણ સમજણ આપીને દૂર કરે છે સાધુ કેવી સમજણ આપે છે કોઈ મરે જ નહીં એવું દુઃખ દૂર કરે એ તો આ પૃથ્વી મૃત્યુલોક છે કોઈ મરે નહીં એવું થાય પણ સાધુ કેવી સમજણ આપે ગઢડા પ્રથમનું સિત્તેરમું ઘરમાં દસ જણ મરી જવાના હતા અને નવ મર્યા ને એક બચ્યો છું તો ઓછું છે ઘરમાંથી બધું જ જતું રહેવાનું હતું એમાંથી પચીસ હજાર જતા રહ્યા અને સિત્તેર બચી ગયા શું ઓછું છે આવી સમજણ સાધુ આપે સાધુ આ સમજણ આપે સાધુ દુઃખ દૂર કરે એના કરતા પણ સાધુ પાસે એવું માગવું કે જેનાથી ગમે એવું દુઃખ આવે તો પણ સુખ લાગે એવી સમજણ જે માગવી એવી સમજણ જે શીખવી એ સાધુ પાસે આવીને મેળવ્યું કહેવાય આ બાજુ ઉપર સુખદેવ દવે કે સ્વામી હું દુઃખી છું વિધુર થયો છું પાંચ વર્ષની દીકરી છે સાકરબા એનું નામ છે પાંચ વર્ષની આ દીકરી સ્વામી કંઈક આશીર્વાદ આપો હવે આ દીકરીને મોટી કરવાની અને બહુ તકલીફ સ્વામી અત્યારે આ યુગ હું તો વિધુર થઈ ગયો ઘરભંગ થયા છે એટલે સ્વામી કાંઈક હરખું થાય એવું કરો આત્માનંદ સ્વામી કે તું ચિંતા ના કરીશ સાકરની ચિંતા છોડી દે આ જે ભોળાનાથ છે આ ભોળાનાથ એ ભોળાનાથની સાથે જ આ સાકરના લગ્ન કરવાના છે ભોળાનાથની સાથે સાકરના લગ્ન કરવાના છે આ નક્કી થઈ ગયું પછી તો સ્વામી આશીર્વાદ આપીને ગયા પણ લતીપુર ગામની અંદર એક એવી વાત ફેલાઈ કે આત્માનંદ સ્વામી તો ધતિંગ કરવાવાળા છે અને આત્માનંદ સ્વામી તો કામન ટુમણિયા છે જાદુગરા છે એના શિષ્યોને વગોવા લાગ્યા ગામના લોકો એટલે પછી સ્વામી ત્યાંથી જવા માટે જ્યારે નીકળી ગયા પછીથી આ જે ભક્તો હતા સ્વામીના આશ્રિતો એ લોકો પણ ગામ છોડીને લતીપુરનો ત્યાગ કરી નીકળી ગયા વલ્લભભાઈ જાણીને ગગાભાઈ સુથાર ભાદરા ગામમાં રહેવા ગયા રામભાઈ સુથાર હતા એ શેખપાટમાં રહેવા ગયા સુખદેવ દવે અને કાલાભાઈ હતા એ કાલાવડમાં રહેવા ગયા અને નામદાસ પટેલ હતા એ ગોરવા ગુજરાતની અંદર ગોરવા જે છે વડોદરા પાસે ત્યાં રહેવા માટે ગયા એ એમના પુત્ર પછી જીવરાજભાઈ થયા એ જસદનમાં રહેવા ગયા અને એમના બે છોકરાઓ ભગવદાનંદ સ્વામી યોગાનંદ સ્વામી એ જે જીવરાજભાઈ હતા એમના દીકરાઓ પાછળથી સાધુ થાય છે ભોળાનાથ રહેવા ગયા છે ભાદરાની અંદર પછી વલ્લભભાઈ જાની સહિત આ બાજુ પર અઢારસો ને બાવીસની ની સાલ જ્યારે થઈ ત્યારે અઢારસો ને બાવીસની ની સાલની અંદર ભોળાનાથના અને સાકરબાઈના લગ્ન થયા લગ્ન થયા એટલે આત્માનંદ સ્વામી એ વખતે ત્યાં આગળ લગ્નમાં જાય છે આશીર્વાદ દેવા માટે કારણ કે આત્માનંદ સ્વામી સાથે આ પરિવારને ઘર જેવો સંબંધ હતો પોતાના એક માતા પિતા તરીકે સ્વામીને માનતા આત્માનંદ સ્વામી ગયા આત્માનંદ સ્વામીએ ત્યાં આગળ જઈ અને એમ કીધું એ દિવસે આશીર્વાદ દીધા કે ભોળાનાથ તારે ઘેર અક્ષરધામના મુક્ત પ્રગટ થશે તારે ઘેર એક પુત્ર નહીં તારે ઘેર બે પુત્ર પ્રગટ થશે બે મુક્તો આવવાના છે એમાં જે પ્રથમ આવશે એ તો અક્ષરધામના મહામુક્ત આવશે બીજું તારે ઘેર પરભ્રમ આવશે સાકરબાને મહારાજ કે અરે આત્માનંદ સ્વામી કે તારે તારેગેર પરબ્રહ્મ પોતે આવીને તારા હાથનો થાળ જમશે આ બે મારા વરદાન છે આત્માનંદ સ્વામી કે થોડા સમયની અંદર હું આવે ધામમાં જઈશ ત્યારે ભોળાનાથ કહે છે કે અમારે આવે કોને ગુરુ માનવા ત્યારે આત્માનંદ સ્વામીએ કીધું કે તમારે હવે જો ગુરુ માનવા હોય તો મારી જગ્યાએ તમારે રામાનંદ સ્વામીને સદગુરુ તરીકે સ્વીકારવા કઈ પૂછવું હોય તો રામાનંદ સ્વામીને પૂછજો હું નિરાકારનો ઉપાસક છું રામાનંદ સ્વામી સાકારના ઉપાસક છે પણ રામાનંદ સ્વામીની સ્થિતિ અતિ ઊંચી છે આને સદગુરુ કહેવાય પોતાની પાછળ સદગુરુ જ્યારે કોઈ એક બીજા સદગુરુને બતાવીને જાય ત્યારે મોમુક્ષુને કલ્યાણનો માર્ગ સહજ ખુલ્લો રહે કારણ કે આ જીવને પર્યંત હાકલા પડકારા કરનારા જોઈએ જ મુમુક્ષુને નિત્ય હાકલા પડકારા કરનારા જોઈએ ભગવાન ભજો માયાને છોડો પંચવિષયને છોડો એમ કહેવાવાવાળા નિરંતર જોઈએ નહીં તો ભગવાન ભજાય એવા જ નથી સામાન્ય જીવથી ન ભજાય માટે જરૂરી છે આમ કીધું અઢારસો ને સાડત્રીસની સાલની અંદર અઢારસો ને સાડત્રીસની સાલ થઈ પંદર વર્ષ થયા કેટલા વર્ષ પંદર વર્ષ પણ ભોળાનાથ ને ઘેર કોઈ છોકરો નહી આત્માનંદ સ્વામી તો આશીર્વાદ આપીને જતા રહ્યા કે બે દીકરા થશે સત પુરુષ કે બચન હે જો

रखी सवासा ऐसे द्रडा रखी सवासा, सवासा।, सवासा। अनन्य द्रढ होना हरिदासा અનન્ય દ્રઢ હો ના હરિદાસા શાકરભાઈ ને ભોળાનાથ વિચારે છે કે સ્વામીના આશીર્વાદ હજુ સાચા કેમ ન પડે આત્માનંદ સ્વામીનું વચન ક્યારે ફરે નહીં પંદર વર્ષ થઈ ગયા તો છોકરો નથી બહુ અઘરું છે નિષ્ઠા એટલી અઘરી છે અને એટલી કઠણ છે એમાંય મોટા પુરુષના વચનની અંદર વિશ્વાસ રાખીને અંતિમ શ્વાસ સુધી મંડ્યા રહેવું સબરીને મંતંગ ઋષિએ કેટલા વર્ષો પહેલા એને કીધેલું કે તારે ત્યાં રામ આવશે સબરી એસી વર્ષના થઈ ગયા તો એની શ્રદ્ધા ના છૂટી ત્યાં સુધી પકડી રાખ્યું આત્માનંદ સ્વામીના વચન ખોટા પડશે ના ના મોટાના વચન ખોટા તો ના પડે પણ આપણે કંઈ પ્રયત્ન તો કરવો પડે ને ભોળાનાથ કે ચાલો આપણે પ્રભાસની અંદર જઈએ પ્રભાસમાં જઈને શ્રાદ્ધ કરીએ ત્યાં જઈને પ્રભાસ તીર્થની અંદર થોડી ભજન કરીએ સાધના કરીએ ત્યાં બ્રાહ્મણોને જમાડીએ તો આપણે ત્યાં દીકરાનો જન્મ થાય આવું નક્કી કરીને ભોળાનાથ અને સાકરબાઈ બે જણા નીકળ્યા તે રસ્તા વચ્ચે મેઠા મેખા ટીંબી કરીને ગામ આવે જે આત્માનંદ શૈના શિષ્યોનું જ ગામ હતું એટલે ત્યાં આ લોકો રાત્રિ રોકાયા એ અઢારસો ને સાડત્રીસ ની ચૈત્ર સુધી આઠમની રાત હતી રાત્રે ત્યાં આગળ એ લોકો વાતો પેલા શિષ્યો ભેગા થયા એટલે આત્માનંદ સ્વામીના ચરિત્રોને સંભાળીને એની વાતો કરવા લાગ્યા શીખવાડે છે કે જ્યારે તમે ભેગા થાવ ગ્રહસ્થ આશ્રમના ભક્તો જ્યારે તમે ભેગા થાવ ત્યારે ગુણાદિત્યાનંદ સ્વામીની પહેલી જ વાત ભગવાન અને ભગવાનના સાધુના મહિમાની વાતો નિરંતર કર્યા કરવી તમે ચાર દસ પંદર જણ ભેગા થાવ અને તમારા મોઢેથી જ્યારે ભગવાનની વાતો શરૂ થશે જ્યારે તમારા મુખમાંથી સંતોના મહિમાની વાતો શરૂ થશે ત્યારે ઓટોમેટિક તમારા જીવનની અંદર ભરતી આવશે થાય છે શું કથામાં બેઠા હો ત્યારે તો બહુ સરસ રીતે સાંભળો છો પરંતુ પછીથી એનું મનન જે કરે છે એમાં ભરતી દેખાય છે જે કરે છે એમાં ભરતી દેખાય છે આ દાદા છે કથા સાંભળે લખે પાછા આખી ફેર નોટ બનાવે આખો હું તો દાદાને જો લખતા જ હોય મેં કીધું મારા કરતા વધારે શ્રદ્ધા વાળા છે આટલી ઉંમરે મને તો લખવું એટલે મોત બરાબર દાદા આખી ફેર નોટ લખતા જ હોય એક કાચી નોટ ફેર નોટ પાછું મંતવ્યની નોટ મેં કીધું ઓહો અને લખો એટલે યાદ રહી જાય બધું વાતો એવી કરો આત્માનંદ સ્વામીના મહિમાની વાતો કરે એની અંદર રાત્રે સૂતા છે ઓલા બધા શિષ્યો કે તમે જાઓ છો ક્યાં સાકરબા કે અમે જઈએ પ્રભાસમાં સ્વામીએ આશીર્વાદ દીધા છે પણ હજુ દીકરાનો જન્મ થયો નથી ઓલા બધા શિષ્યો કે આ તો જવું જોઈએ બીજું શું થાય જવું જોઈએ ચૈત્ર સુદ નોમનો સવારનો દિવસ ચાર વાગ્યા યાદ રાખો મોટા સત્પુરુષો ક્યારેય પરોક્ષ થતા નથી ભગવાન પરોક્ષ થતા નથી અને મોટા સત્પુરુષો ક્યારેય પરોક્ષ થતા નથી મારીને તમારી આત્માની જો તાકાત હશે તો મોટા પુરુષો ગમે ત્યાંથી પ્રગટ થઈને મારીને તમારી રક્ષા કરશે યાદ રાખો જે મોટા પુરુષો એમ બોલે છે કે તમે મારા છો હું તમને અંતે લેવા આવીશ તને ધામમાં લઈ જવાની જવાબદારી મારી એમ કોઈ મોટા પુરુષ બોલ્યા અને એ મોટા પુરુષ ધામમાં જતા રહ્યા તમારી ઉંમર વીસ વર્ષ કે પચીસ વર્ષની છે ક્યારેય ન વિચારશો કે મારું શું તમે પંચોતેર વર્ષના થાવ આ પૃથ્વી પર સો વર્ષના થાવ એકસો ને પચાસ વર્ષના થાવ તો પણ તમને સવા સો વર્ષ પછી પણ જો મને તમને નિષ્ઠાને શ્રદ્ધા હોય કે આ પુરુષે કીધું આવશે જ આવે જ વાત નક્કી છે આવે જ એટલું નહીં જીવનના કોઈ પ્રસંગોમાં એવી જરૂર પડે આપણી વચ્ચે નથી મનુષ્ય આકારે પણ આપણને જરૂર પડી કે મારે જરૂર છે તો પ્રગટ થશે મુક્તાનંદ સ્વામી માટે રામાનંદ સ્વામી પ્રગટ થયા છે કાલવાનીમાં મુક્તાનંદ આ સહજાનંદ છે પરબ્રહ્મ છે માની લે જય સદ ગુરુસ્વામી આરતી પછી થઈ છે પ્રગટ થયા છે રામાનંદ સ્વામી પ્રગટ થયા છે જોગી સ્વામી ધામમાં જવાના હતા ગુરુજી તો જોગી સ્વામીને કઈ એટલા નજીકથી કઈ એટલા બધા નજીક રહેલા નહીં તો જોગી સ્વામી ધામમાં જવાના હતા ત્રણ વખત દર્શન આપીને કઈ ગયા મારા દર્શન કરી જાઓ દાદા ગુરુજી ધામમાં જવાના હતા આગલે દી બેસાડીને બધી વાતો કરીને પછી ધામમાં ગયા અને આજે પણ કાંઈ પૂછવું હોય તો આજે પણ એ મોટા પુરુષો આજે પણ હોંફ એવા મોટાને આપે છે અલૌકિક વાતો મોટાની હોય છે જે આપણી વચ્ચે નથી દેખાતા એટલે નથી હોતા એવું નહીં ગુણાદિતાનંદ સ્વામી આજે આપણી વચ્ચે નથી એમ નહીં ગોપાલ સ્વામી નથી એમ નહીં મનુષ્ય આકારે તો આપણી વચ્ચે બેઠા હોય પરંતુ દિવ્ય સ્વરૂપે પણ જે સ્વરૂપને આપણે મૂર્તિ રૂપે જોઈએ છે એ જ સ્વરૂપે આજે બેઠા હોય આજે પણ અનુભવ કરાવતા હોય આજે પણ જે સાચા છે એને આજે પણ મળતા હોય પરોક્ષ નથી ત્યાં સદગુરુઓ પ્રત્યક્ષ છે આત્માનંદ સ્વામી પ્રગટ થયા ચાર વાગે સાકરબાઈને સ્વપ્ન આપ્યું સાકરબાઈને દીકરો થશે પંદર થયા થાકી ગયા તમે વચન ની અંદર આટલો વિશ્વાસ ન રાખી શક્યા સાકરબા કે ગુરુ મહારાજ ભૂલ થઈ ગઈ સાકર હાંભળ આજે ચૈત્ર સુધી નોમ અઢારસો સાડત્રીસ ની સાલ છે આજે અક્ષરધામાધિપતિ છપ્પયામાં પ્રગટ થવાના છે અને તારે અક્ષર અક્ષરધામના મહામુક્ત આજથી ચાર વર્ષ પછી આ સોસુદ પૂનમને દિવસે તારી કૂકથી પ્રગટ થશે આત્માનંદ સ્વામી કીધું તારા ધનિન કહી દેજે પ્રભાસ જવાની જરૂર નથી પ્રભાસમાં જઈને ટાંટિયા તોડશો ને તોય નહીં આવે અને ચાર વરસ પછી એની જાતે આપોઆપ આવશે એક નહીં આવે એના ચાર વર્ષ પછી બીજો મુક્તય આવશે પણ પહેલો આવશે ને એ બહુ જબરો છે સાકરબાઈ હવારમાં ભોળાનાથને કીધું પતિદેવ મને તો આવું સ્વપ્ન થયું આત્માનંદ સ્વામી વઢ્યા આત્માનંદ સ્વામી આવું કહી ગયા ભોળાનાથ કે આલો પાછા આવે પ્રભાસ ના જવાય પાછા વળી ગયા મોટા પુરુષોના વચનમાં વિશ્વાસ હાલાર પ્રદેશની અંદર વીસ મહામુક્તો પ્રગટ થયા હતા વીસ મહામુક્તો એમાં ભાદરાની અંદર સોળ મુક્તો પ્રગટ થયા હતા સોળ મુક્તો કયા કયા ભાદરા ગામ એક જ ગામમાં ભાદરા એક ગામમાં સોળ મહામુક્તો પૃથ્વી ઉપર પ્રગટ થયા કયા વસ્તા સુથાર રામજી સુથાર રાજાભાઈ શેખપાડવાળા લાલજી સુથારના બેન રૂડી સ્વામીના બેન હતા રૂડીબાઈ રૂડીબાઈના ચાર પુત્રો વિશ્રામ માવજી રણછોડ નારણ બે પુત્રીઓ નિરાવરણ દ્રષ્ટિવાળા હરબાઈન લાડુભાઈ બીજા મુક્તોમાં સમાધિનિષ્ઠ દોસાભાઈ દેવાભાઈ રત્નાભાઈ કનબી કુળમાં પ્રગટેલા રામ ભંડેરી બ્રાહ્મણકુળમાં પ્રગટ થયેલા મૂળજી ને સુંદરજી આમાંથી રામ ભંડેરી સંજોગો સાથે ભાદરા છોડીને અમરેલી જતા રહ્યા હતા આટલા મહામુક્તો પ્રગટ થયા પૂનમ અને સાકરબા એમના દ્વારા મહામુક્ત જે પ્રગટ થયા એ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી આસોસુદ પૂનમને દિવસે અઢારસો ને એકતાલીસ ની સાલમાં પ્રગટ થયા સદગુરુ રામાનંદ સ્વામી શેખપાટમાં હતા રામાનંદ સ્વામી આવ્યા છોકરાના જન્માક્ષરો જોયા રામાનંદ સ્વામી કે આ તો બ્રહસ્પતિ જેવા વક્તા થશે આ તો એવા પ્રભાવશાળી થશે કે આને આ જ્યાં બેઠા હશે ત્યાં બીજાનો પ્રભાવ હાવ ઝાંખો થઈ જશે આ તો એવા મહામુક્ત છે કે આની પાછળ તો હજારો લોકો ખેંચાશે અને આ એવા મહામુક્ત છે દાસત્વ ભાવે મહામુક્તો બીજા જે ધામના આવેલા હશે એને પણ રાજી કરશે એટલે આનું નામ તો મૂળ જી મૂળજી સ્વામીને મૂળ અક્ષર તરીકે સત્સંગમાં કહે છે ગોપાલ સ્વામી પણ મૂળ અક્ષર કહેવાય છે અને સ્વામી પ્રદેશમાં મૂળ અક્ષર તરીકે પ્રખ્યાત છે છે પ્રચલિત કોઈ તમને પૂછે મૂળ અક્ષર તમે માનો છો ગુણાદિતાનંદ સ્વામીને બહુ સ્વામીને જેને નિષ્ઠા હોય એ પૂછે કોઈ એમ પૂછે તમે ગોપાળન સ્વામીને મૂળ અક્ષર માનો છો દાદા ગુરુજીએ બહુ સરસ જવાબ આપ્યો હતો ગુરુજી ઓફિસની અંદર વર્તાલમાં ચર્ચા ચાલતી હતી અમારા ગુરુ મૂળ અક્ષર પરંપરાવાળા કે અમારા ગુરુ મૂળ અક્ષર ત્યારે દાદા ગુરુજી ત્યાં પહોંચે તો કે સ્વામી સ્વામી તમે કો મૂળ અક્ષર કોણ સ્વામી કે મૂળ અક્ષર કોણ મને એ નથી ખબર પણ મૂળ અક્ષરની મા મુક્તાનંદ સ્વામી મને એટલી ખબર છે કે મૂળ અક્ષર યાદ રાખો ભક્તો જ્યારે મહારાજને જેને મૂળ અક્ષર કરવા હોય એને કરે આ ગુરુજીની આપેલી સમજણ છે મૂળ અક્ષર એટલે શું તો જે ધામરૂપે રહ્યા છે અને પાછા મુક્ત રૂપે ભગવાનની સેવામાં રહ્યા છે એને મૂળ અક્ષર કહેવાય એ ધામ રૂપે છે એટલે બધા મુક્તો એમાં છે મહારાજ પણ એમાં છે ધામરૂપે છે અને પાછા એના એ ધામ રૂપે છે એ પાછા દ્વિભુજ મહારાજની સેવામાં છે એને મૂળ અક્ષર કહેવાય એ મૂળ અક્ષર મહારાજ ધારે ગુણાદિતાનંદ સ્વામીન કરે મહારાજ ધારે ગોપાલ સ્વામીન કરે મહારાજ ધારે તો મુક્તાનંદ સ્વામીન કરે અને મહારાજ ધારે બ્રહ્માનંદ સ્વામીન કરે કે લાડુ બંધ કરે જીવ બાણ કરે જેને કરે એને મૂળ અક્ષર છે એ વાત નક્કી છે કોઈ એક છે પણ એ એક જ દર વખતે હોય એવું નથી એક તો સીટ ખાલી પુરુષોત્તમ નારાયણ સિવાય બીજા કોઈની નથી એક જ સીટ એવી છે જેને કોઈ ભરી ના શકે બાકીની બધી સીટો એની ઈચ્છાથી છે એને ફાવે ત્યારે ફેરવી નાખે માલિકે છે એને જે ફાવે કરે એક સીટ છે કે જે સીટ ઉપર પુરુષોત્તમ નારાયણ બેઠા છે એ સીટ ઉપર કોઈ બેસવાની સમર્થ નથી એક અને માત્ર એક યુગો યુગાંતરથી એક જ છે અને યુગો યુગાંતર પછી પણ એક જ રહેવાના એની સીટ પર કોઈ બેહવાનો નથી કોઈ થયો નથી મહારાજ પ્રથમના ધર્મ કે કોઈ થયો નથી આજ દિવસ સુધી થાશે પણ નહીં એવા મહારાજ એવા મહારાજ મોટા છે ગુણાદિત સ્વામી મૂળજી નામ પડ્યું ચાર વર્ષે દૂધ પીતા શીખી ગયેલા વાડકાની અંદર સાકરબાને કે મને દૂધ આપો સાકર નાખેલું સાકરબાએ દૂધ દીધું પણ સાકરબા કે ઠાકોરજીને ધરાવીને આપું છું ઠાકોરજી આગળ રાખ્યું ત્યારે મૂળજી કે માં ઠાકોરજી અમારામાં છે જ ને હું ઠાકોરજીને અખંડ ધારી રાખું છું માં તું ઠાકોરજીને બહાર ધરાવે છે પણ હું તો તારા ગર્ભમાં આવ્યો ને તે દી ભગવાનને ધારી રાખેલો હતો તારા ગર્ભમાં નહોતો તે દી મેં તો ભગવાનને ધારી રાખ્યા હતા અને ગર્ભમાંથી બહાર આવ્યા પછી પણ અખંડ મહારાજને ધારી રાખ્યા છે માં હું મહારાજને ધારીને પીવું તો મહારાજને ધરાવી દીધા બરાબર ના થાય સાકર બા કે તું નાનો છે બહુ બોલ બોલ ના કરીશ ખબર પડે નાનો છે કે મોટો છે ખબર પડે સમયે ખબર પડે નાનો છે મોટો છે કેવો છે પણ સાકરબાને લાલ લડાવે છે આ મહામુક્ત પછી ત્યાં આગળ મૂળજી કે છે માને સાકરબા આજે તો છે ને જનોઈના ગીત ગાવ કે જનોઈના ગીત એટલે અઢારસો ને ની સાલ જનોઈના ગીત ગાવ ત્યારે સાકરબા કે કોની જનોઈના ગીત હજુ તું તો ચાર વર્ષનો છો ત્યારે મૂળજી કે પરબ્રહ્મ પ્રગટ થયા છે ને એને આજે જનોઈ વિધિ થાય છે માં અયોધ્યામાં એની જનોઈ વિધિ ચાલે છે ચાકરબાને કાંઈ ખબર પડે નહીં કે આ છોકરો શું બોલે છે એ કે તારી વાત મને ખબર નથી પડતી તો ધીરે હમણાં નહીં સમજાય અઢારસો ને પિસ્તાળીસમાં માં બીજા પુત્રનો જન્મ થયો આત્માનંદ સ્વામીના વચન પ્રમાણે જેનું નામ હતું સુંદરજી સુંદરજીને મૂળજી પછી મોટા ચાર વરસ એટલે સુંદરજીને હિંચકો નાખે બેઠા બેઠા પછી ઈચકો નાખીને બોલતા જાય ભાઈ હું સાધુ થવાનો છું તારે સાધુ થવાનું છે ભાઈ હું સાધુ થવાનો છું તારે સાકરબા સાંભળ્યા કરે સાકરબા કે મારા છોકરાને કે ગમે તે અડદના દાના નાખીને કંઈક ભરકી નાખી છે ચાર વર્ષનો છોકરો તો આવું કાંઈ બોલે કે મારે સાધુ થવું છે ને ભાઈ તારેય સાધુ થવાનું છે તમારો કોઈ બોલ્યો અત્યાર સુધી ચાર વર્ષનો છોકરો બોલે કે મારે સાધુ થવાનું ભાઈ તારે સાધુ એટલે સાકરબા કે મૂળજી આમ તું બોલ્યા ના તારા ભાઈને બીજું બોલતા શીખવાડ આ સાધુ સાધુ શું કર્યા કરે તું કે હું સંસારમાં નથી રહેવાનો હું તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા છે એની ભેળા આવ્યો છું એને ઓળખાવા આવ્યો છું માં તારા ખોળાની અંદર રમવા નથી આવ્યો સાકરબાને રોવું આવી જાય આવી વાતો સાંભળે ને ત્યારે મહામુક્તો તો તીવ્ર વૈરાગ્ય વાળા હોય મહામુક્તો જ્યાં સુધી સંસારની અંદર સંસારીઓની સાથે રહીને એને લાલ લડાવે એને રમાડે ટૂંકમાં સંસારી એને રમાડતા હોય પણ ખરેખર તો વાસ્તવિકતા એ છે કે મહામુક્તો એને રમાડતા હોય એના જીવના કલ્યાણ કરતા હોય મૂળજી વિચારે છે કે મારે તો એકદી છોડીને જવાનું છે માં કે મૂળજી આવું નહીં વૃદ્ધ થઈએ ને ત્યારે ભગવાન ભજવાના બાળપણમાં શું હું છે ઘરડા થઈએ ત્યારે ગોવિંદ ભજવાના અત્યારે હું મૂળજી કે માં હાલ આપણે ફરવા જઈએ આપણે છે ને વૃદ્ધોના દર્શન કરી તે વૃદ્ધનું ટોળું બેઠું જ હોય ને જોયા છે ને તમે ટોળે ટોળા ના હોય તો આ પિસ્કાટવેમાં આંટો મારી આવો એડિશનમાં આંટો મારી આવો એપાર્ટમેન્ટ હોય ને બેઠા હોય આ બાજુ આમ પારસી પેનિમ જઈ આવો એપાર્ટમેન્ટોની નીચે સરસ મજાના પેલા બોકડા મૂક્યા હોય એની ઉપર બાપાઓ બેઠા હોય સારું એ મંદિરનો પેલો ડંકો નથી પડતો નહીં તો એ મંદિરની જો ઘંટ હોય ને તો એ વાગે ત્યારે બાપાઓને થાય કે હવે આપણો જમવાનો ટાઈમ થયો દેશમાં તો એ જ એલારામ બેઠા હોય ઓટલે હવે આરતીનો ડંકો જ્યારે પડે ત્યારે ઊભા થઈ હાલો હાલો જમવાનો ટાઈમ થઈ ગયો એટલે તમારી માટે બેલ વાગે બાપા જમાડવા કોઈ દી તો મંદિરનું પગથિયું ચડો બાપાઓ કે ના જમવાનો ટાઈમ થઈ ગયો આવા તો તમે ગામે ગામ આ જ જઈને જુઓ મેં તો જોયા છે અનુભવ્યા છે અને મેં કીધું છે મેં કીધું બાપાઓ આ તો મંદિર જવાનો બેલ વાગ્યો તો કે તને ખબર ના પડે આ તો જમવાનો બેલ વાગ્યો એ જમીન પાછા આવીને ફરી પાછા ઓટલો તોડે આવા તો કેટલા ગામના ઓટલા તોડ નાખ્યા છે ઉંમરવાળાઓએ એ તો ભાગશાળી છે કે જે ઉંમરવાળાઓ કથા સાંભળે છે ને ભજન કરે છે નહીં તો નથી થાતું બોતેર વર્ષે એમ કે પ્રાર્થના કરો ભગવાનને જોબ મળે અમેરિકામાં ટાઈમ નથી જતો બોલો ભજન હવે ઘણા એવા છે કે જેને યુવાની છે એની પાસે કથા સાંભળવાનો ટાઈમ એને કાઢવો પડે છે એમ થાય કે જો મને વધારે ટાઈમ મળે વધારે કથા સાંભળું અને ઘણા ઉંમરવાળા એવા છે કે જે જોબ ગોતવા માટે મહેનત કરે છે બધા ભાદરાની અંદર બધા ડોહલાઓ બેઠેલા ગામ કપાટા મારે માં જો આ વૃદ્ધો ભજન કરે જો જો આ ઓલા દાદા ભજન કરે એક કે બોલે છે ભગવાનનું ભજન કરે જ માં સાકરબા કે ના દીકરા આ તો કોઈ ભજન નથી કરતા એટલે બા ગડપણમાં ભગવાન ના ભજાય જુવાનીમાં જ ભજાય જુવાનીમાં ભજીએ તો ગડપણમાં ભજાય એટલે માં વૃદ્ધપણામાં ભગવાન ભજાય વાત જ છોડી દો સાકરબા કે પણ બેટા મન છોડીને ના જતો રહેતો તું તારી ઉપર તારી માટે તો અમે કેટલા વર્ષ વાડ જોઈ છે તને ખબર છે ઓગણીસ વર્ષે તો તું આવ્યો રામાનંદ સ્વામીના આશીર્વાદ પછી પણ મૂળજી કે માં હું તને તારી હારે રમવા તને જમાડવા નથી આવ્યો હું આવ્યો ઓગણી વર્ષે પણ મારું કામ બીજું છે હારું હારું બેટા મારી આગળ આવી વાતો ના કરીશ તું કંઈ બીજી વાતો કર મૂળજી કે સારું એ તો હું ખાલી કહું છું માં એમ કહીને પછી માં દીકરો બે જાય અઢારસો ને અડતાલીસની સાલ આવી જેઠ સુધી પાંચમે જનોઈ આપી મૂળજીને અને જનોઈ આપી ત્યારે જનોઈ વિધિમાં પેલા ભૂદેવ હોય ને જે જનોઈ આપવા વાળા એ પછી ઓલા બાલ બટુકને એમ કે હવે કાશી જઈને તમે અભ્યાસ કરો એટલે ઓલા બ્રાહ્મણે કીધું કાશી જઈને તમે અભ્યાસ કરો ત્યારે મૂળજી કે કાશી જવાની જરૂર નથી ભણવા જેવી તો એક બ્રહ્મ વિદ્યા છે આત્માને પર આત્મામાં પરમાત્માને અખંડ ધારી રાખવા આ બ્રહ્મવિદ્યા તો હું જન્મ પહેલા પહેલાંનો શીખેલો છું મારે કાશી જવાની જરૂર નથી ઓલો ભુદેવ તો જોઈ રહ્યો ખરો આઠ વર્ષનો છોકરો આવી વાત તો આજ સુધી કોઈ કરી નથી પછી એવું હોય કે માં પાસે જઈને ભિક્ષા માગવાની હોય પ્રથમ એટલે માં પાસે ભિક્ષા માગવા જાય ને ત્યારે માં બોલાવે છોકરાને કે સ્વસ્તિ બોલો સ્વસ્તિ એટલે મંગળવાચક છે આપણે જે સ્વસ્તિ કરીએ ને સાથીઓ એ મંગળવાચક સૂચક છે તો એ કીધું સાકરબાએ બેટા સ્વસ્તિ બોલો ત્યારે મૂળજી કે માં હું તારે ઘેર પ્રગટ થયો ને તે તારું અનંત વખત સ્વસ્તી થઈ ગયું મારે સ્વસ્તી બોલવાની સી જરૂર અને હજુ તારે ઘેર જ્યારે પરભ્રમ આવશે ત્યારે તો અબજો ઘણું સ્વસ્તી થશે માં સ્વસ્તી બોલવાની મારે જરૂર નથી આમ કીધું દરેકને આશ્ચર્ય લાગે મેં ગઈકાલે જ કીધું હતું કે મોટા આપણી જેમ જ ખાતા હોય પીતા હોય મુક્ત આપણી જેવા જ બે આંખોવાળા બે કાનવાળા બે પગવાળા બે હાથવાળા બધું આપણા જેવું હોય પણ એનું બોલવું એનું ચાલવું એનું બેસવું ઉઠવું ખાવું જોવું હસવું એ કાંઈક આપણાથી વિલક્ષણ હોય એ કોને ખબર પડે જે વિચક્ષણ હોય એને ખબર પડે કે આનું જમવું બોલવું બેસવું ઉઠવું આપણા જેવું તો નથી મહારાજ કે બુદ્ધિવાળો હોય એ વિચારે કે આવી ક્રિયા સામાન્ય મનુષ્યમાં ન હોય ન હોય સામાન્ય વ્યક્તિ પાસે આવો શબ્દ ન હોય સામાન્ય વ્યક્તિ પાસે આવી ક્રિયા ન હોય સામાન્ય વ્યક્તિ આમ ન હશે આમ ન જમે આમ ન થાય બુદ્ધિવાળાને ખબર પડે વરતાલની અંદર વરતાલમાં હરિકૃષ્ણ મહારાજ આના આ જ છે વરતાલમાં લક્ષ્મયાન દેવ એના એ જ છે વરતાલની અંદર ધર્મભક્તિ વાસુદેવ આના આ જ છે વરતાલ તીર્થનું મહાત્મ્ય જેટલું પૂર્વે હતું એટલું જ આજે છે ને એટલું જ ચંદ્ર તપશે ત્યાં સુધી રહેવાનું પણ પૂજ્ય ગુરુજી જ્યારે વરતાલની સેવામાં આવ્યા ત્યારે વરતાલની રોનક એટલી બધી બદલાઈ એટલી બધી બદલાઈ હા બધાનો સહકાર છે બધાનો સહકાર છે બધાનો સહકાર છે આજે મહારાશ્રી હોય તો એના આશીર્વાદ એની પ્રેરણા હોય સંપ્રદાયના બધા સંતો ભક્તોનો સહકાર હોય એ વખતે જે બોર્ડના મેમ્બરો હોય એનો પણ સહકાર હોય પરંતુ કોઈ કાર્ય માટે કોઈ કોઈક વિલક્ષણ વ્યક્તિને એમાં નિયુક્તિ થઈ હોય ત્યારે જે કાર્ય થાય છે એક બુદ્ધિવાળો હોય એને ખબર પડે બોર્ડના સભ્યો પણ એવા હોય બધું જ એવું હોય છતાંય પણ કોઈ પ્રતિભા એવી હોય છે કે પ્રતિભાથી એ કાર્ય થતું હોય છે એમ જો વિચારે તો ખબર પડે કે આ કાર્ય આમ થયું બાકી ગુરુજી શું કે મને વ્યવહાર કાંઈ આવડે નહીં મેં વ્યવહાર કર્યો જ નથી મને વ્યવહારની ખબર જ ના પડે સંસ્થાનો વ્યવહાર એ નથી કર્યો નથી કરતા અને વડતાલનો વ્યવહાર કરવો એટલે મગજનો નો દુખાવો નહીં આખા શરીરનો મગજનો બધાનો દુખાવો છે પણ એ વ્યવહારની અંદર સારી રીતે પાર પડીને પણ નોંધ લીધી કે છેલ્લા પાંચ વર્ષમાં જે વરતાલમાં કામ થયા છે એટલા બસો વર્ષમાં નથી થયું ઈતર સંસ્થાઓવાળા મોઢામાંથી બોલી ગયા ક્યારે બોલે કોણ કાર્ય કરે એ પરભ્રમ પોતે કાર્ય કરે મોટામાં રહીને વિલક્ષણ હોય કાર્ય જ્યારે આ મૂળજી એમને જનોઈ મળી પછી તો એક વખત ગામની અંદર એક પુરાણી આવેલા કથા કરવા માટે કથા કરવા આવે એટલે પુરાણીને પાછું આમ હોય કે કાંઈક આપણે પાડી દઈએ સમજ્યા હું પાડી દઈએ વટ પાડી દઈએ વટ પાડી દઈએ કંઈક એટલે પુરાણી આમ પૂછે કાંઈ પર્સન બર્સન હોય તો પૂછજો સમજાય પર્સન પર્સન એટલે પ્રશ્ન કઈ પર હોય તો પૂછજો તો અભન લોકો શું કે પુરાની તમારે જે નાખવું નાખે રાખો કે અમારે કોઈ પ્રશ્ન નથી બાપા જે સંભળાવો એ સાંભળશું એમ નહીં પણ કાંઈ પૂછો 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 કે આમ ખબર જ હોય કે આ પૂછી પૂછે એને શું પૂછવાના છે અને આમે એને ક્યાં જ્ઞાન હોય પૂછી દો ને કઈક ઊંધું સમજાવી દો તો એ તો માથું ઓલાવવાના છે ઓકે એટલે પૂછ્યું પર્સન પર્સન બહુ પૂછ્યું પુરાણી ને એમ કે મારે કંઈક રૂઆપ પાડો છે એટલે ભાઈ પડી જ ગયો છે હવે અમે તારી હામું જોઈને બેઠા છે તારો રૂઆબ પડેલો છે ને બાપા તો કે ના હજુ કંઈક પ્રભાવ પાડવો છે એટલે પછી ગામના લોકો કે અમારો આ મૂળજી જ્ઞાની છે કે મૂળજી શર્મા છે ને નાનો ઓલા કે આ નાનો છોકરો મને શું પૂછવાનો છે મૂળજી એટલે તું પૂછ પર્સન પર્સન કે અરે મૂળજી કે મારે કાંઈ નથી પૂછવું પુરાણી મારા તમે જે કીધું બધું બરાબર છે એમ પૂછ પૂછ પૂછપુછ પૂછ આખા ગામના લોકો તને જ્ઞાની કે છે અમને કેમ ખબર પડતું જ્ઞાની છો કે ગોધો છો મૂળજી કે મને પૂછવા માલ નથી રહેવા દો તો કે ના ના બોલ મૂળજી કે મને એક કાર્ય મોટું કારણ મોટું બોલો કાર્ય મોટું એવા કેટલા તમે આંગળી ઊંચી કરો કે કાર્ય મોટું કારણ મોટું એવા કેટલા હા બધા એવું મોટું કર્યું કારણને બધા ઓળખે છે પેલા પુરાણી કરતા તમે બુદ્ધિવાળા કહેવા કારણ કે તમે વચનાવૃત વાંચો છો એટલે તમને મહારાજ મળ્યા છે એટલે ઓલા પુરાણી ભાગવતની કથા કરતા તો એ કાર્યકારણની નહોતી ખબર માથું ખંજોડવા મળે આ પ્રશ્ન તો કોઈ દી ભાગવતમાં આવ્યો જ નથી કે મૂળજીને કે તું સમજાય લે મૂળજી કે એમાં હું પુરાણી મહારાજ કાર્ય દેખાય મોટું કાર્ય દેખાય મોટું અને કારણ દેખાય નાનું પણ કારણમાં એવી તાકાત છે કે જે મોટા કાર્યને ઉત્પન્ન કરી શકે માટે કારણ મોટું અને કાર્ય નાનું આંબલીનું બીજ કેટલું હોય નાનું પણ એમાંથી જે કાર્ય થાય આંબલીનું ઝાડ એ કેવડું મોટું થાય વિશાળ થાય ને આ મનુષ્યનું શરીર થયું એક પાણીના બુંદમાંથી થયું છે આનું કારણ તો એક પાણીનું બુંદ છે પાણીનું બુંદ એ આ શરીરનું કારણ છે અને એમાંથી આ કેવડો મોટો જો તો ખરા ઊભો હોય તો બાપા આ કાર્ય ઓલું કારણ એમ બીજ નાનું છે પણ એની અંદર મોટો વડલો કરવાની તાકાત છે એટલે કાર્ય મોટું દેખાય પણ ખરેખર મોટું કોણ છે કારણ મોટું છે હું બોલું છું તમે સાંભળો છો આ બધું કાર્ય છે પણ એનું કારણ કોણ છે એ દેખાય નહીં દેખાઈએ આપણે દેખાવ તમે કે વાહ હું ભક્તિના પૂરમાં ભક્તો ચડ્યા છે પણ દેખાય સ્વામી કે શું સ્વામી પણ ઓહો આખ્યાન બેઠા બધું દેખાય ખરું આ બધું પણ એના કારણમાં કોણ છે મહારાજ અને પુરુષો દેખાય નહીં આવી રીતે સ્વામી તો બાળપણની અંદર શાસ્ત્રાર્થ કરતા ભોળાનાથ અઢારસો ને ઓગણપચાસની ની સાલની અંદર અષાઢ સુધી દસમ દિવસે દેવ પામી ગયા એટલે કે પિતા દેવ પામ્યા એટલે મૂળજી અગ્નિ સંસ્કાર કર્યો માને કીધું મા આજે બાપા ધામમાં ગયા અને આજે પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ આજે અયોધ્યાનો ત્યાગ કરીને વન વિચરણમાં નીકળ્યા છે આ બધા કેમેરાઓ હતા કેવી સેટેલાઇટ હતી બોલો ક્યાં પ્રગટ થયા અને ક્યાંનું જોવે છે કુંડળના રાયબાઈ ગઢડાના જીવુબાઈ કરિયાનાના મીનભાઈ આ બધા બહેનો એવા હતા પર્વતભાઈ એ એવા ભગત હતા ગોવર્ધનભાઈ એવા ભગત હતા મહારાજ પ્રગટ થયા ત્યારથી માંડીને વન વિચરણમાં જ્યાં જ્યાં ફર્યા મુક્તાનંદ સ્વામી આદિકા બધા બધું જ જોતા વગર ફોને વગર સેટેલાઇટે બધું પકડતા ક્યાં મહારાજ છે બધું જ દેખાતું એને સતત વૃત્તિ જોડેલી સાકરબાઈને કઈ સમજાય નહીં કોણ વનમાં ગયું કે બાપા ધામમાં ગયા એ સમજવ્યું ઓલું ના તે ગામનો એક ત્યાં આગળ ગામમાં કોઈ હશે મૂળજીને કે મૂળજી આ બાપા કયા ધામમાં ગયા ભોળાનાથ મૂળજી કે ધામમાં ગયા એમાં હું પણ કયા ધામમાં ગયા કેમ ગયા મને કેમ ખબર પડે ત્યારે મૂળજીએ સમાધિ કરાવી દેવજીને દેવજી સમાધિમાં ગયા તો કૈલાસની અંદર બાપા તો ભમ ભમ ભોલે હર હર ભોલે કરતા હતા બેઠા બેઠા દેવજી પાછો આવીને કે બાપા તો પહોંચ્યા છે કૈલાસની અંદર બેઠા છે એ તો રામાનંદ સ્વામી તો શ્રી કૃષ્ણના ઉપાસક છે અને તમારા બાપા રામાનંદ સ્વામીના શિષ્ય તો કૈલાસમાં કેમ ગયા તો કે મારા બાપાને આત્માનંદ સ્વામી મળ્યા રામાનંદ સ્વામી મળ્યા પણ ઉપાસના હતી સોમનાથની એટલે કૈલાસમાં જ જાય પણ મૂળજી કે હું પ્રગટ થયો છું ને એટલે ધકેલી આવું છું આગળ મૂળજી ગયા સમાધિમાં કૈલાસમાં બાપા હતા ને તો ભોડાના દોડ્યા મૂળજીને પાછળ ઓ મૂળજી તું મૂળજી કે હાલો મારી ભેગા ઉપાડ્યા સીધા ધામની અંદર દીધા અક્ષર ધામમાં અહીં બેઠા રહેજો કે અહીં હામું જોયા કરો ઓલી બાજુ આ મૂર્તિ હામું બધા જોઈને બેઠા ન્યા જોજો અહીં પાઠ પીરિયડ ભરાઈના ના પીરિયડ ભરજો થોડા અહીં ગોપાળન સ્વામી આવે મુક્તાનંદ સ્વામી આમ વાતો કરવા આ બાજુ આ ખૂનામ બેસે છે થોડી વાર બે એટલે તમને સમજાશે કે અહીં કેમ મૂક્યા પણ અહીંથી આગા પાછા ના થતા પાછો આવી છે આગળ મૂળજી પાછા આવ્યા મૂળજી કે હાસ આવે બાપા ઠેક પૂગ્યા કે હા ગુનાદિત સ્વામી સાધુ થતા પેલા બાપાને કૈલાસ માંથી અક્ષરધામમાં મૂકી આવ્યા શું તાકાત મૂકતો નહીં તમે વિચારો તો ખરા આપણી કલ્પનામાં ના બેસે કલ્પનામાં ના બેસે ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો તો પાવનકારી છે પણ આ મહામુક્તોના ચરિત્રો એવા છે કે આ મહામુક્તોના ચરિત્રોથી મહારાજનું સર્વોપરી પણ સમજાય કે જેના મહામુક્ત આટલી તાકાતવાળા હોય જેના મહામુક્તના ચરિત્રો આપણને જો આટલા મંત્ર મુગ્ધ કરતા હોય પુરુષોત્તમ નારાયણ કેવા હશે જેની પાસે આવા હજારો છે હજારો છે આવા કરોડો છે અબજો છે શ્રીજી મહારાજ પાસે એ મહારાજ કેવા મૂળજીએ બાપાને ધામમાં મોકલ્યા પછી શેખપાટની અંદર હજુ મૂળજીને રામાનંદ સ્વામીનો યોગ નથી થયો જોઈએ એવો એટલે સદ્ગુરુને ગોત્યા કરે છે મારે કોઈ સદગુરુ કરવા છે પણ સદગુરુ જેવો તેવો નથી કરવો અને મૂળજીના સદગુરુ થવું આવા હોય એના સદગુરુ થવું કંઈ હેલું છે બકરાને પકડાય સિંહને પકડવું એટલે શું સિંહને પકડવો એ તો એનાથી બળિયો હોય તો જ પકડી શકે ને શેખપાટની અંદર લાલજી સુથાર એ અઢારસો ને બાવીસની સાલની અંદર જે રામ સુથાર હતા આત્માનંદ સ્વામીના શિષ્ય જે રહેવા ગયેલા શેખપાટની અંદર એમને ત્યાં જ અઢારસો ને બાવીસમાં જે મહામુક્ત પ્રગટ થયા એ લાલજી સુથાર જે ભવિષ્યમાં થયા સદગુરુ નિષ્કુળન સ્વામી લાલજી સુથારને અને મૂળજી શર્માને બરાબર મિત્રતા હતા બે જણને બહુ સારું બને કારણ કે બેય ભગવદીય એટલે ભગવદીય ભગવદીયને બને ને એટલે બેને બહુ સારું બને એને કીધેલું કે કંઈક કોઈ સદગુરુ મળે ને તો મને કહેજો લાલજી સુધાર કે છે ને સદગુરુ બહુ મોટા સદગુરુ તમારા બાપા એને માનતા હતા આત્માનંદ સ્વામી ધામમાં ગયા પછી અને હું તો બહુ નજીકથી ઓળખું છું પણ તમારા ગામમાં આવે ત્યારે મને કહેજો ને શેખપાટમાં રામાનંદ સ્વામી આવ્યા ત્યારે મોરજી શર્મા પ્રથમ વખત ગયા રામાનંદ સ્વામીના સમજણ આવ્યા પછીના દર્શન પ્રથમ હતા મોરજી શર્માને એમ થઈ ગયું જે સદગુરુને હું ખોડતો હતો એ જ આ છે આને છોડીને મારે હવે ક્યાંય જવું નથી રામાનંદ સ્વામી પાસે શરણાગતિ સ્વીકારી રામાનંદ સ્વામીના શિષ્ય થયા રામાનંદ સ્વામીએ લાલજી સુથારને કીધું લાલજી સુથાર આ ને ફેર ઓગણીસ વર્ષનો ફેર ઉંમરમાં તમે મોટા છો વર્ષોથી તમે મને જાનો છો પણ આ બહુ મહામુક્ત છે સમાગમ રાખજો વયે મોટા છો માટે એવું ન માનતા કે આ નાણાં છે આજે જ અમને મળ્યા છે માટે એવું ન માનતા કે એમાં જ્ઞાન ઓછું છે આ તો લઈને જન્મેલા છે એટલે ખાસ તમે સમાગમ રાખજો લાલજી સુથારને આવી ટકોર કરી ત્યાર પછીથી ભાદરા અને શેખપાટની વચ્ચે એક પુરાતની વાવ છે ત્યાં વડલાનું ઝાડ છે આજે પણ દર્શન થાય છે જ્યાં ભાદરાથી મુળજી શર્મા અને શેખપાટથી લાલજી સુથાર બે આવે આખી રાત મહારાજના ચરિત્રોની વાતો કરે મૂળજી શર્મા જોતા કેમેરાથી એ આખું મહારાજની વાતો કરે મહારાજના ચરિત્રોની વાતો કરીને હવાર પડે બે છૂટા થાય લાલજી સુથાર લાકડા ઘડવા જાય ને મૂળજી શર્મા ખેતી કરવા જાય આવી રીતે છૂટા પડતા પણ આખી રાત વાતો કરતા બંને મૂકતો અઢારસો ને છપ્પનની સાલની અંદર મહારાજ સૌ પ્રથમવાર લોજ આવ્યા ત્યારે પણ આ બે મહામુક્તો ત્યાં દર્શન કરવા ગયેલા અઢારસો ને છપ્પનની સાલની અંદર જ્યારે સદ્ગુરુ રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને દીક્ષા આપીને સહજાનંદ સ્વામીને નારાયણ મુનિ નામ પાડ્યું ત્યારે પીપલા પણ આ બંને જણ ગયેલા લાલજી સુથાર ને મૂળજી શર્મા બધાના દર્શન થઈ ગયા પછી વરની છેલ્લે વરનીના દર્શન કરવા ગયા ને રામાનંદ સ્વામી બેઠેલા હતા ત્યારે વરની બોલ્યા રામાનંદ સ્વામી બાજુ જોઈને કે આ બે તો મહામુક્તો છે એમાં આ લાલજી સુથાર અમારા કાવ્યો કરશે અમારા કાવ્યો કરશે કેવા કાવ્યો આ વારનો જે અવતાર ન થાય વારંવાર આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી કેવી વાતો લખી અને આ ગુણાદિતાનંદ સ્વામી છે એ તો અમારા ધામમાં ગયા પછી અમારો બહુ જ મહિમા વિસ્તાર છે સંપ્રદાયને અમારી સર્વોપરીતાના રંગે રંગી નાખશે આ તો એવા મહામુક્તો છે આવી વાતો મહારાજે કરેલી પછી તો મૂળજી શર્મા ઘરે ગયા એકવાર મોઢ ગૂમડું થયેલું તે ગુમડું કોઈ રીતે પાકે નહીં બહુ દુઃખે બહુ દુઃખે પીડા સહન કરે રાત્રે સૂતા છે મહારાજનું ભજન કરે મુક્તને જ્યારે દુઃખ આવે ભગવાનના ભગતને દુઃખ આવે ત્યારે રડે નહીં ત્યારે ભજન કરે ભજન કરે ને તો ભગવાન ભેગા એટલે હળવું થાય મહારાજ રાત્રે રાતી ધોતલી ખભા ઉપર નાખેલી દક્ષિણી પાક પહેરીને રાત્રે પ્રકાશ મધ્ય પ્રગટ થયા મૂળજી બહુ દુખે છે હા પ્રભુ કે એ તો શરીરનો ભાવ છે ભજવ્યા કરે ત્યારે મહારાજે એ ગુમડા ઉપર આમ હાથ ફેરવ્યો ને તો ગુમડું પાકીને ફૂટી ગયું તે બીજે દિવસ રાહત થઈ ગઈ આવો ચમત્કાર મૂળજી શર્માને જન્મથી જ હતો જન્મથી જે મુક્તો છે એને જન્મથી જ મહારાજના અનુભવ હોય છે પૂજ્ય ગુરુજીના જીવનના પ્રસંગો આપણે અનેક અનેક વખત સાંભળ્યા છે જાણ્યા છે એમાંનો એક પ્રસંગ હું વારે વારે દોહરાવું છું કે જ્યારે સાધુ થવાની રજા માગવા માટે દાદા ગુરુજીએ કીધું ત્યારે સુરતના ઘનશ્યામ મહારાજ પાસે માક્ષર સુદ દિવસે એક પગે માળા કરવાની શરૂ કરી બે દિવસે સુરતના ઘનશ્યામ મહારાજ પ્રગટ થઈને સિંહાસનમાંથી બહાર આવીને ગાલ ઉપર ટપલી મારીને કીધું હું તને સાધુ થવાની રજા આપું છું ઘનશ્યામ મહારાજે રજા આપી એટલે જ દાદા ગુરુજીએ ગુરુજીનું નામ પાડ્યું ઘનશ્યામ પ્રકાશ આપણને લાગે કે આપણે આપણે અનાથ નથી આપણે સનાથ છીએ જેને ભગવાનને જોયા જેને ભગવાનની સાથે વાતો કરી જેને જેને ભગવાને જેના માથે હાથ મૂક્યા જેને ભગવાન ભેટ્યા એ મને તમને ભેટ્યા એ મને તમને પોતાના જાણે એ મારીને તમારી સાથે રમે એ મને તમને ફોન કરો ને જે સ્વામિનારાયણ કે એની વાતો આપણને મળે એવા મહામુક્તો જે ને વિતરાગી છે આ લોકમાંથી એવા મહામુક્તો જોઈએ લોયાધામ પરિવાર ભાગશાળી એટલે છે આપણી અંદર ખુમારી છે મહારાજની એની છે આ લોયાધામના બગીચામાં ઉછરેલા નાના નાના બાળકો પણ મહારાજ પરાયણ થતા જાય છે એની પાછાનું કારણ આ છે મહામુક્તનો આપણને યોગ છે યોગ છે માટે હું ઘણી વખત કહું છું કે હું કેવો છું એ વિચારવાની જરૂર નથી હું કોનો છું મને કોણ મળ્યું છે મને કોણ મળ્યું છે મારી સાથે કોણ બોલે છે હું કોના દર્શન કરું છું એનો વિચાર કરશો ને તો અહો અહો રહેશે એમાં બહુ સુખ રહેશે એક વાર શેરડીનું ખેતર છે શેરડીના ખેતરની અંદર સિંચોડા પીલવાના આવે પહેલાં તો બળદથી ચાલતા લાકડાના સિંચોડાઓ હતા તે બે સાધુ આવ્યા મુળજી શર્માએ ખેતી કરેલી ભાગીદારીમાં ખેતી કરેલી બોલો ભાગીદાર ખેતરે હતો ઓલો બાવા આવ્યો આવીને જેમ તેમ બોલીને કે દો કળિયા ગુળ દે દો દેના હે કે સિંચોડા બંધ કરી દે ઓલો ગભરાઈ ગયો આ લોકો આપે ખરા અભ્યાગતોને પણ બે કડિયા ગોળ એટલે હું મૂળજી શર્મા આવ્યા શું જોઈએ છે બાવાજી તો કે બે કડિયા ગુળ દે દો મુળજી શર્મા કે અમે ભિક્ષા ભિખારીને ભિક્ષા આપીએ છે સાધુ સંતોને દઈએ જ પણ બે કડિયા ગોળ થોડો હોય ઓલો કે દેના પડેગા નહીં તો શેરડી કા રસ ઊંચે ચઢા દુંગા કે મોરજી શર્મા કે તમે ઊંચે છો હું નીચે ઉતારીશ ઓલો કે હું તારો શેરડીનો વાળ હડગાવી દઈશ મુળજી શર્મા કે હું ઓલવી નાખીશ ગોળ જોઈ તો એ લઈ લો બાકી બે કડિયા ગોળની દાદાગીરી ના કરશો કંઈ ઓલો તોય કે કે હું આમ કરીશ આમ કરીશ અગડમ બગડ મંત્ર બોલવા લાગ્યો પણ મંત્રથી કંઈ થયું નહીં એનો મંત્ર કંઈ કામ જ ના લાગ્યો મૂળજી શર્માને કે મેં આજ રાત કો દેવી ભેજુંગા કે દેવી મેને સાધી હે મૂળજી શર્મા કે મેને દેવી કે કો સાધા હે કે જાઓ થાય તે કરી લે ઓલો ઘેર જઈને દારૂ બારું પીન દેવીને રાજી કરવા માંડ્યો તો દેવી પ્રગટ થઈ અને દેવીને દેવી કે બોલ શું છે તો કે ઓલો મૂળજી છે મારો હામો થયો છે દેવી કે એના તાપના કરોડમાં ભાગમાં એના પ્રકાશના અબજમાં ભાગમાં અમે સમાઈ જઈએ એમ છે તું ક્યાં હામો થયો બે ત્રિશૂળ એને ભોકી દીધા બાગી જાગે અહીંથી મરી જઈશ મૂળજી હામો ક્યાં પડ્યો કે બે રે ક્યાં ભરાનો આવો મૂળજી શર્માનો પ્રભાવ બાળપણમાં હતો ભાદરાની અંદર મહારાજ વસરામ સુથારને ઘેર આવ્યા અને આ સાકરબાને સંકલ્પ હતો કે આત્માનંદ સ્વામીએ આપેલા આશીર્વાદ એક તો પૂરા થઈ થઈ ગયા ગયા છોકરાના જન્મ થશે બે પુત્ર પણ હજુ ભગવાન જમવા નથી ભાદરામાં આવ્યા એટલે સાકરબા કે મારે ઘેર જમવા આવશો મહારાજ કે હા આત્માનંદ સ્વામીએ તમને વચન દીધું છે એટલે અમારે આવવું પડશે અને પછી મહારાજ જમવા માટે જાય છે મૂળજી શર્માને ત્યાં જમે છે પછી ઊંડ નદી છે ભાદરા પાસે ઊંડ નદી એ ઊંડ નદીમાં મહારાજ કે આલો સ્નાન કરવા સ્નાન કરવા ગયા પછી મહારાજ કે અહીં જો તરાપો હોય ને લાકડાનો તો આપણે લાકડાના તરાપામાં હામે કાંઠે જઈએ તો વસરામ સુથાર કે મહારાજ અહીં કંઈ તરાપો લાકડાનો નથી વસરામ સુથાર એટલે કેવા કીડિયારો ઉભરાયો ભાદરામાં તે કીડિયારો ઉભરાયો ને ત્યારે વસરામ સુથાર સંકલ્પ કર્યો કે આપણને તો ભગવાન મળ્યા પણ આ કીડીઓને ક્યારે ભગવાન મળશે ત્યાં તો ચતુર્ભુજ રૂપ થઈ ગયા બધાના ધામમાંથી વિમાનો આયા બધા શ્વેતદીપમાં જતા રહ્યા કીડિયારો આખો શ્વેતદીપમાં બોલો વિચારો વસરામ સુથાર આવ્યા હતા મહારાજ કે તરોપો બનાવી લાવો લાકડાનો અરે મહારાજ બનાવતા તો એ તો દહદી થાય અને લાકડાનો તરોપો કંઈ છે નહીં તો મહારાજ કે એ એક કામ કરો પેલો ચોફાળ છે ચોફાળ એટલે પેલું ચાદર કે ને ઘાસ બાંધવાની કપડાંની ચોફાડ છે હા મહારાજ એ તો બહુ હોય અમારે ત્યાં લાવો એ અરે પણ મારા ચોફાળને હું કરશું આપણે તરોપો બનાવી દઈશું મારા ચોફાડ નો તરોપો લાવો ને તમે ચોફાડ કે કપડું લાવ્યા મારા ચાર જણ કે પકડો હાલો પાણી ઉપર મૂકો પાણી ઉપર મૂક્યું મહારાજ કે આખું ગામ આવેલું હા ભાદરા મહારાજ કે હાલો બધા ચોફાડ ઉપર બેહવા માંડો આપણે બેહીએ પાણી ઉપર ચોફાડ આમ પાથરે કપડાનું પછી આપણને કે બેહો અને આમાં તરીને આપણે હામે કાંઠે જશું હાલો ભગવાન જાનતા આપણે મોટા જાનતા હોય તો બેહીએ પણ ખરેખર મધ્ય જઈને કે બેહો આવે આમાં તો ના પણ આ બધા ચાદરું તો એ ચાદર તો કેટલી હોય થોડીક જ હોય ને દસ જણ બે ત્યાં તો ભરાઈ જાય અધર્યા બધા એટલે બધા જો બેહવામાં વાંધો નથી પણ મહારાજ કે હજુ આવો હજુ આવો પણ આમાં કેમ આવું મહારાજ કે તમે તમારે આવો ને ઉપર એ ઉપર આવે ને એમ બોલું મોટું થતું જાય આખી ઊંડ નદી આખું ભાદરા ગામ ચોફાડની અંદર મહારાજે લઈ લીધું અને એ આખો ચોફાડ તરે ઊંડ નદીની અંદર હામે કાંઠે ગયા ને સ્નાન કર્યું સ્નાન કરીને પાછા આવ્યા મહારાજ કે હવે હંકેલીને ઘેર લઈ જાઓ રોજ આવો પ્રયોગ ના કરતા આ તો અમે છીએ આજે આવો મહારાજે ત્યાં આગળ પરચો બતાવ્યો અઢારસો ને પાસઠ ની સાલમાં સાકરબા ધામમાં ગયા સાકરબા ધામમાં ગયા સ્વામીનું ચરિત્ર કહેવાની મને થોડી મજા છે એટલે કહી દઉં છું હા રાસ થોડો ઓછો કરશું અઢારસો ને પાસઠની સાલમાં સાકરબા ધામમાં ગયા પછી અઢારસો ને છાસઠની સાલની અંદર શેરડીના વાઢમાં સ્વામી જ્યારે કામ કરતા હતા ત્યાં તો મહારાજ પચીસ વર્ષ સ્વામીના થઈ ગયા હતા સંસારમાં કેટલા મહારાજ કે મારું કામ અટકે છે કેમ પોહાય અક્ષરધામનો મુક્ત વરી આ લોકના શેરડીના વાઢમાં ફસાઈ જાય એ તો મહારાજ કે પોહાય નહીં મહારાજ અચાનક પ્રગટ થયા અને મહારાજ કે મૂળજી ભ્રમ તો હુકાઈ ગયું હું કરવા આવ્યા હતા ને હું કરો છો આપણે કાંઈ આ લોકના શેરડીના વાડ કરવા થોડા આવ્યા હતા આ તો હુકાઈ ગયું અને ત્યારે મૂળજીને બસ એ જ સમયે ચટકી લાગી અને મૂળજી ત્યાંથી સીધા નીકળી ગયા ને ગટપુર જવા માટે નીકળ્યા ગટપુર ગયા ઘટપુરની અંદર જઈને પૂછે તો કે મહારાજ બોટાદ ગયા છે બોટાદ ગયા બોટાદમાં મહારાજ નિત્યાનંદ સ્વયં કઈ નીકળ્યા હમણાં ઓલો મૂળજી આવશે બાદરાવાળો એને કહેજો કે અહીં તમારી ભેગા રોકાય હું થોડા દિવસમાં ઝાલાવડ ગુજરાતમાં થઈને ઘટપુર આવીશ આમ મહારાજ ફરીને ઘટપુર આવ્યા મૂળજી શર્મા ગઢપુરમાં આવ્યા અને મહારાજનું મિલન થયું મહારાજ કે મુળજી તું તો આવી ગયો હા મહારાજ તમે શેરડીના વાઢમાં કીધું ને બ્રહ્મતેજ તો હુકાઈ ગયું તો હવે ભ્રમતેજ ઝળકાવું છે મહારાજ આવી ગયો મહારાજ ભેટી પડ્યા મહારાજે રાખ્યા ગેલે નાવા ગયા આવા જો સુંદરજી ભાઈ નાનો ભાઈ ગોતે મોટો ભાઈ ગયો ક્યાં ખબર પડી કે ગઠપુર જ ગયો હશે એટલે ભેગા થઈને આખું ભાદરાના દહ બાર માણસો લઈને આવ્યા બધા શું કરવા આવ્યા શું કરવા આવે ગ્રહસ્થ બોલો ને શું કરવા આવે બોલો બોલો શું કરવા આવે રાખો રાખો હા ભજન કરાવો બહુ અમારા મોટા ભાગ કે અમારો ભાઈ અને સંકલ્પ થયો સાધુ થવાનો અમે તો આ સંસારના કાદવની અંદર ફસાઈ ગયા ભંગાર હળેલા સંસારની અંદર પડ્યા આના મોટા ભાગ ક્યાં સાધુ થવા તૈયાર થયા એમ કે સંસારીઓ ગમે એવો તીલા વાળો હોય સારું ગમે એવો કંઠી વાળો હોય એકાદશી નકોડી કરતો હોય ને ઉધામાં તપ કરતો હોય ને તોય લગભગ આવી જ જાય સ્વામી એ વાત ના કરતા બીજી વાત કરજો એ વાત ના કરતા બીજું તમે ગમે તે કહો સાધુની વાત છોડ દો એક ભાઈ હતા બે છોકરા હતા તો એક છોકરો થાય તો મેં કીધું ભાઈ હા એટલે મેં તો ખાલી આમાં સમજતું પૂછ્યું હા તે કીધું ભગત આ બે છે તો આમાંથી એક તમારે થાય એવો છે સ્વામી જો એ કીર્તન ગાય તો રડે કીર્તન ગાય તો રડે રીતસર રડે એટલા બધા ભાવ વિભોર થઈ જાય કારણ કે સ્વામી જો એ વાત ના કરતા એ છે ને તમારી મારી વચ્ચે હોડી વચ્ચે એની હોપારી થઈ જશે કે એટલે એ વાત તો તમે કરતા જ નહીં બાકી આમ કે સંતો તમારી દયા છે બધું છે પણ જ્યારે સાધુ કરવાની વાત આવે ને ત્યારે નિષ્ઠાની પરીક્ષા થઈ જાય તમારી ખરેખરી એમાં જેને ના હોય એને વાંધો નહીં જેના મોટા થઈ ગયા એને વાંધો નહીં પણ જ્યારે નાનો હોય પણ છે લોયાધામમાં એવા પણ છે આજે આ સભાની અંદર એવા છે હું કહી શકું કે આ સભાની અંદર એવા છે જેનો એકનો એક છોકરો છે અરે પતિ પણ ન હોય પણ એ સ્ત્રી ભક્ત એમ કીધું હોય કે દીકરો આવે તો મારે દઈ દેવો ગમે ત્યારે આવે ત્યારે દઈ દેવો એવા આ સભામાં છે જે વખતે બીજા લોકોએ ધમાલ કરી હોય એ જ સમયે એવા ભક્તો આપણને લખીને મોકલે કે સ્વામી મારી બાબતની તમે ચિંતા ના કરતા ત્યારે આપણને આનંદ થાય કે લોયાધામ આજે નથી જે શ્રીજી મહારાજ વખતે હતા એ જ ભક્તો આજ લોયાધામ પરિવારમાં એવા જ ભક્તો છે નથી એમ નહીં કેવી રીતે થાય નહીં તો શક્ય જ નથી અને ખાલી કેવા ખાતર ન હોય તમે કરો તો કરી દે એવા હોય એવા હોય તમે કહો તો ઘર લખીને મૂકી દે એવા હોય એવા હોય તમે કહો સંસારનો ત્યાગ કરી દે તો કરી દે એવા હોય છે જ પૃથ્વી વાંજની ક્યારેય ન હોય પણ એનો ઢગલો ના હોય એ કહું કોહીનુરના કાંઈ ઢગલા હોય કોહીનુર તો બે પાંચ જ હોય એના ઢગલા ના હોય ઓછા જ હોય સોનાના ઢગલા ના હોય સોના ભેગા ચાંદીન પિત્તળ ને બધું હોય પણ સોનું છે એ થોડુંક જ હોય મહારાજે ઓલા બધા આવ્યા મહારાજને કે મહારાજ અમારા ભાઈને પાછો મોકલો શેરડીનો વાડ ઉભો છે શું ઉભો છે કોના માટે છે ભાઈ શેરડીના વાઢ માટે જોઈએ મા બાપ તો જતા રહ્યા ધામમાં ભાઈ આવે આને શું કરવા લેવા આવે ભગવાન ભજવા દો ના ને આમાંથી પાછા ગ્રહણ કરે આમ આવું ચરિત્ર હોય ને તો ઘણા ભક્તો સમજવું હોય એ કે જો છોકરો પછી સાધુ થાય ને સમજાવે જો મહારાજે ક્યારે નીકળ્યા ધર્મદેવ ભક્તિ માતા પહેલા ધામમાં જતા રહ્યા પછી નીકળ્યા સમજો કે ના સમજો તું હા સમજો ને બાપા ગુનાદિત સ્વામી નું આખ્યાન સ્વામી કીધું તું સાકરબાન ભોળાના જ જતા રહ્યા પછી નીકળ્યા અને તું વહેલો જવાનું કેમ અમે જઈએ પછી જજે ને તમે તો હો વર સુધી ના જાઓ ઓલાદ વહેલા જતા રહ્યા બાપડા તમે તો છૂટા જ ના કરો અમારા ધોળા થઈ જાય તોય તમે જ ના મરો શું કરીએ સમજો આવા આખ્યાન માંથી પાછા સમજુ ભક્તો આવું ગ્રહણ કરે ને આવું શીખવાડે કે જો ગુનાદિતાનંદ સ્વામી ક્યારે આવું થયું ત્યારે એમ કંઈ વેગ નહીં ચડાવી દેવાના એમ કરીને પાછો પાડી દેવો લાને પણ એમ શીખવાડે કે નિષ્કુળન સ્વામીને બે છોકરા હતા લાત મારીને જતા રહ્યા એમ કે નિષ્કુળ સ્વામી ન્યા જ પાક્યા મુક્તાનંદ સ્વામી પરનેલી પત્નીને ગાંડા થઈને નીકળી ગયા એવું કાખ્યાન કે મુક્તાનંદ સ્વામી આમ નીકળ્યા હતા પણ આવું ગ્રહણ લે કાચું હોય ને એવું ગ્રહણ કરે મૂળજી શર્મા પાછા આવી ગયા પણ મૂળજી શર્માને તો હવે રહેવાય એવું જ નહોતું એટલે પાછા થોડા દિવસમાં ભાગ્યા સાધું થવું એને ભાગવું જ પડે ના છોડે તો શું કરવું ભાગવું પેલી છોકરી ભાગે ને છોકરો ભાગે નથી ભાગતા લગ્ન કરવા એમ પુરુષો તમને વરવા ભાગવું જ પડે સંસાર ના છોડે તો ભાગવાનું બીજું શું છૂટાછેડા સંસાર આરે એક છોકરી જો એક છોકરા પાછળ ભાગતી હોય એના આખા સમાજની સાથે પોતાના કુટુંબ પરિવારથી વિખૂટી પડી જતી હોય એક છોકરો જો પોતાના મા બાપને સમાજને છોડવા એક છોકરી માટે છૂટો પડતો હોય તો પુરુષોત્તમ માટે છૂટા પડે તો પુરુષોત્તમ નારાયણ કેટલા રાજી થાય આ લોકના તો આમેય મૂકવાના છે અને એવા લવ મેરેજો કાંઈ લાંબા હલતા નથી ત્રણ ચાર ને પાંચ વર્ષ જે સ્વામિનારાયણ એ ઉડી જ જાય છે પણ પુરુષો તો મારે શક પણ થઈ જાય બહુ મોટું કામ થઈ જાય તમને શું વૈરાગની વાત કરી બધા બે પડારાને ધોળું થઈ ગયું છે હવે આ આ બાજુ ઉપર શર્મા ત્યાંથી દોડ્યા ગયા ગયા ક્યાં તમારે કાળું છે ભાઈ હા વિચારજો પંચાળા ગયા પંચાળા પહોંચ્યા ને પંચાળાની અંદર મહારાજને ત્યાં જોયા મહારાજ કે આવી ગયો મૂળજી હા મહારાજ આવી ગયો ઘર બાળીને આવ્યો છે મહારાજ ઘર નહીં બાળ્યું મેં જો સાંભળ ઘરમાં બધા હું હોય ને ત્યારે હોય ત્યારે બધા ઘરની આજુબાજુ કાંટા નાખવાના બાવળિયા નાખવાના કેરોસીન છાંટીને બધાને હળગાવીને પછી આવું થશે મૂળજી કે મહારાજ હમણાં જ કરીને આવ્યો મૂળજી તો દોડ્યો કે ઘરવાળા બધાને હળગાવી દઉં હુંતા હોય એવા એવા સ્વામીએ વાતો માં કીધું સાંખ્ય વાળો આવે સાંખ્ય વિચાર વાળો સાધુ થવા એને કે ઘરના બધાને તો આવે બધા કઠન પડે હળગાવી ના કે સાધુ થઈ શકે પણ એને એવું કે બધા દે દયા આવી જાય કે એમ મારે સાધુ થવું પછી એને શું કરવા હડગાવવા પણ સાંખ્ય વિચાર વાળો હોય ને હડગાવી દે સ્વામી વાતોમાં તે મૂળજી તો દોડ્યા તે મુક્તાનંદ સ્વામી બેઠા હતા મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ મૂળજી ભગત તો હળગાવી દેશે હાચેન પ્રભુ એને પાછા બોલાવો મહારાજે પાર્ષદને કીધું જાઉં બોલાવી લાવ અને મૂળજી ભગતને પાછા બોલાવ્યા મહારાજ કે મૂળજી અમે તો બહાર હળગાવા નથી કેતા હૃદયમાં હળગાવા કહીએ છીએ ક્યાં હૃદયમાં હળગાવા કહીએ છીએ મૂળજી કે મહારાજે તો ક્યારના હળગાવી દીધા છે તો મહારાજ કે બસ રહી જાઓ અને મહારાજે પછી એમને ડભાનના યજ્ઞ વખતે દીક્ષા આપી અને મૂળજી શર્માનું નામ પાડ્યું નિર્ગુણાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીનું મૂળ નામ હતું નિર્ગુણાનંદ સ્વામી પણ બ્રાહ્મી સ્થિતિમાં અખંડ સંત હોવાથી પાછળથી એ નિર્ગુણાનંદ સ્વામી નામ હતું સ્વામી સાધુ બનાવ્યા અને સૌ પ્રથમ મારા જે નિર્ગુણાનંદ સ્વામીને કીધું તમારે મુક્તાનંદ સ્વામીના મંડળમાં રહેવાનું છે માટે હું કહું છું કે ગુણાતીત પરંપરા એનું મૂળ જો કોઈ હોય તો મુક્તાનંદ પરંપરા છે એ પરંપરા આપણને મળી છે નિર્ગુણાનંદ સ્વામી ગુણાદિત સ્વામી સાધુ મહારાજ કે મુક્તાનંદ સ્વામી ભેગા રો મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાનું મુક્તાનંદ સ્વામી ભેગા ફરવાનું ભલે મહારાજ સ્વામી બહુ નાના સાધુ મુક્તાનંદ સ્વામી ભેગા જેતલપુર ગયા જેતલપુરના મોલ ની અંદર રાત્રે સૂતા છે સંતો પથારી વિના જમીન ઉપર સુતા નિર્ગુણાનંદ નવા સાધુ છે હવે ઓલા તો જૂના ટેવાય ગયા હોય પણ નવાને સીધો બેડમાં હું હોય છપ્પર પલંગમાં અને અમારી ભેગા તો તમે જોઈ છે ને અમારી પથારી ક્યારેક રાત્રે દર્શન કરી જવા જેને ના કર્યા હોય એને રાત્રે પથારી હોય હા તો પથારી અમના બાકી તો સાદડી જ એ સાદડી પર બેહીએ છે ને એવી સાદડી પાથરીને જ હોતા પહેલાં એ સાદડી પર હોઈ જવાનું હવે ઘણા તો હુવાળા એટલા પહેલાં આમ રહીને આવ્યા હોય ને તો વાગે હારે સાદડી વાગે પ્લાસ્ટિકની વાગે નાની આટલી જ ગાદલી હોય આટલી પાતળી અને આટલી પોળી હોય અઢી ફૂટ જો ગોળ ફરવાની ટેવ હોય તો ગયો ક્યાંનો ક્યાં નીકળે આવી એટલી પથારી અંદર હોય જાય અને એવડું મોટો એના છપ્પર પલંગ એક એક ને નાખે તમે હાથ રહેતા હોય તો શું થાય ઉપર કેવડો મોટો આવડો મોટો ચોક જોઈએ ત્યારે છપ્પર પલંગ હાથ થાય સ્વામીને તો વાગે ઓલા કાંકરા તે નિર્ગુણાનંદ સ્વામી છે ને બેઠા થઈને ભજન કરે મુક્તાનંદ સ્વામી તો માં છે ને સ્વામીએ જોયું કે નિર્ગુણાનંદ હોતા કેમ નથી સ્વામીને અનુમાન થઈ ગયું કે આને કાંક આગે સ્વામી કે નિર્ગુણ લો આ પથારી છે આ પથારી પાથરી આનું પર સુઈ જાઓ સ્વામી પણ તમે બધા તો નીચે ઊંઘો છો અને મારે આન પર હુવાય એ તો તમે નવા છો ને પછી તમને ધીરે ધીરે ટેવું પડશે પણ અત્યારે તો તમે આની પર હુવો આવું જ્યારે કીધું ત્યારે નિર્ગુણાન સ્વામી કે તમે હોઈ જાઓ ને સ્વામી પથારી ઉપર તો કે ના અમને મહારાજની આજ્ઞા નથી મહારાજને રાજી કરવા અમારે તો નીચે કાંકરામાં જ હોવું પડે પણ તમે નવા છો ને એટલે ચાલે મુક્તાનંદ નું માતૃત્વ તો જો ત્યારે નિર્ગુણાનંદ સ્વામી કે સ્વામી માફ કરજો મહારાજને તમારે રાજી કરવા છે તો મહારાજને હું રાજી કરવા આવ્યો છું માટે સ્વામી પથારીમાં સુવાની મને આજ્ઞા ના કરશો એમ કરતાં રડી પડ્યા અને ગુણાદિત્યાનંદ સ્વામી કે તે દિવસથી આ શરીરને એવું કસ્યું એવું કસ્યું એવું કસ્યું કે સૂળ વાગે ને કાંટાની સૂળ વાગે ને સ્વામીને પગમાં તો કાંટો તૂટી જાય પણ સ્વામીને કાંટો ના વાગે એવું શરીર સ્વામીએ તાવ્યું મુક્તાનંદના આંખમાં આંસુ આવી ગયા શું ખપ છે આ નવા સાધુનો મુક્તાનંદ સાંઈનો રાજીપો મેળવ્યો ચોમાસાની એક ચોમાસાની ઋતુમાં એક વખત મહારાજ ગઢપુરની અંદર હરિભક્તોની સભામાં વાતો કરીને મહારાજ બાઈઓના દરબારગઢમાં જતા હતા અને સ્વામી ચાતક જેવા હતા મહારાજના દર્શન વિના રહી ન શકે મહારાજની પાછળ પાછળ ચાલ્યા હવે બાઈઓનો દરબાર આવ્યો એટલે સ્વામી ત્યાં ઊભા રહી ગયા વરસાદ ચાલુ છે એક દિવાલ તૂટલી છે દિવાલના ઓથે સ્વામી ઊભા અને ઉપરથી પાણી બધું નેવાનું પડે સ્વામીના માથા ઉપર સ્વામી આમ વાટ જોઈને આમ દરવાજા બાજુ મહારાજ હમણાં આવશે રડ્યા કરે હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે જેને સ્વાદ ચાખ્યો છે ને મૂર્તિનો એને આવું વર્તે આપણને વિષયોનો સ્વાદ છે સારું ખાવાનું હોય સુગંધ આવતી હોય હમણાં ડીશમાં આવશે હમણાં આવશે આપણી વાટો આવી હોય હમણાં પથારી સારી મળશે હમણાં સારી ગાડી મળશે મુક્તોની વાત હમણાં પુરુષોત્તમ આવશે આવી હોય આટલો ભેદ છે ગુણાદિતંદ કે હમણાં આવશે એમાં મુક્તાનંદ જોઈ ગયા સ્વામી કે નિર્ગુણાનંદ તમે કેમ પાણીમાં પલળો છો આવો ઓરડામાં અહીં આગળ બેહો હોઈ જાઓ રાત પડી છે સ્વામી મહારાજ અત્યારે બહેનોના દરબારગઢમાં ગયા છે વાતો કરવા મહારાજ પાછા વળે ને મહારાજના દર્શન કરીને પછી સુઈ જાઉં પણ ક્યારના તમે સભામાં બેઠા હતા મહારાજ તમારા સામે જ બેઠા હતા ને પણ સ્વામી મને તૃપ્ત જ નથી થવાતું હજુ મહારાજના દર્શન કરી લો એમ થાય છે મુક્તાનંદ સ્વામીની આંખમાં આંસુ આવી ગયા કારણ નવા સાધુ છે પણ આની શ્રદ્ધા કેટલી છે જોયું મહારાજ પાછા આવ્યા મહારાજ પાછા આવીને જ્યાં અક્ષર ઓડી તરફ જવા જાય અંધારામાં નીકળ્યા એટલે મહારાજનો ચહેરો દેખાય નહીં નિર્ગોણનંદ સ્વામી દૂર ઊભા ઉભા દર્શન કરે એમાં વીજળીનો ઝબકારો થયો વીજળીનો ઝબકારો થયો એટલે મહારાજના દર્શન થઈ ગયા નિર્ગોનંદ સ્વામી કે વીજળી તારો ઉપકાર મહારાજના દર્શન થયા આંખ આંખમાંથી ચોધાર આંસુઓ જાય મહારાજ અક્ષરોડીમ જઈને પોડી ગયા સ્વામી મહારાજની યાદમાં ત્યાં પહોંચ્યા સવારમાં મુક્તાનંદ સ્વામીએ મહારાજને કીધું મહારાજ આ નિર્ગુણાનંદ તો જબરા સાધુ છે આ મહારાજ નાના નથી લાગતા આ નાના નથી લાગતા આ આજના આવેલા સાધુ નથી લાગતા બહુ જૂના સાધુ લાગે છે મહારાજ મહારાજ કે સ્વામી એની શું વાત કરું આ નિર્ગુણાનંદ તો હું ધામમાં જઈશ ને પછી આ પૃથ્વી ઉપર સર્વોપરી પનું પ્રવર્તાની પ્રવર્તાવાની અંદર સૌથી પહેલા નંબરે આ સત્સંગની અંદર આ નિર્ગુણાનંદ સ્વામી હશે મહારાજે આવા આશીર્વાદ દીધા અને આજે સંપ્રદાયની અંદર મહારાજનું પનું વાતે વાતે પ્રવર્તાવાની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં આમ કીધું છે ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં આમ કીધું જેને સ્વામીની વાતોનું પાન કર્યું બળિયો થઈ ગયો તાકાતવાળા થઈ ગયા જેને સ્વામીની વાતોનું વાંચન કર્યું મને પણ યાદ છે મારા જીવનમાં કે સૌથી પહેલાં હું જ્યારે સાધક થયો અને જેવો ગુરુજી પાસે મેં વચન લીધું કે હું સાધુ થઉં છું હવે સાધુ થઈશ બે જ મિનિટનું કામ હતું વધારે મિનિટ નથી થઈ સાધુ થવાનો સંકલ્પ કરતા બે જ મિનિટ મળ્યા નક્કી થયું થઈ જઈશ પતિ ગી સાધુ સાદું થયું ત્રણ દિવસથી આને ગુરુજી મને તમારા બારમા ધોરણના છોકરાને વાતો કરવાની હવે હું એનાથી એક વર્ષ મોટો અને મારે બારમા ધોરણના છોકરા જે રહે વડોદરા ગુરુકુલમાં એને વાતો કરવાની મેં કીધું ગુરુજી મને વાતો તો મને કહે કે કેમ સ્વામીની વાતો છે આ મને હજુ યાદ છે રાજકોટ ગુરુકુલની કેસરી કલરના પૂઠાની વાતો હતી મને ગુરુજી કે આ વાતો છે લો આ વાતો તમારે વાંચવાની એક વાત વાંચવાની બે વાંચવાની અડધો પોણો કલાક કથા કરવાની હા જે આ બારમાવાળા છોકરાઓને મેં કીધું પણ ગુરુજી મને વાતો મેં તો કંઈ વાંચ્યું નથી મને કંઈ આવડતું નથી મને કે જો હું શીખવાડું સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી આમ વાંચવાનું બસ આટલું આ પહેલું જ મને આટલું કીધું સ્વામી સ્વામીએ વાત કરી પછી આજો સ્વામીએ વાત કરી સ્વામી વાતું કરે છે ને આપણે સાંભળીએ છીએ આટલું કીધું મને પછી લો વાંચો જો આવે તમે પે મેં વાંચ્યું મને કે બસ આ વાંચવાની અને કરવાની કથા મેં કીધું પણ આમાં વાંચીને કેમ કરવી મને આનું કંઈ ખબર હોવી જોઈએ કે તમે કરજો ને થશે મેં કીધું કેવી રીતે થશે તો કે થશે એ તમારે નહીં જોવાનું તમારે વાંચવાનું અને અડધો પોણો કલાક કથા કરવાની ઓછામાં ઓછી ત્યાર પછી ત્યાં પડ્યા હોય બીજા પુસ્તકો થોડું વાંચીએ થોડું આ કરીએ ત્યારે ગુરુજીએ સ્વામીની વાતો સૌથી પહેલાં આપેલી મને વચનાવૃત પહેલા નથી આપ્યું સ્વામીની વાતો આપેલી ત્યારે સ્વામીની વાતોનો સ નહોતી ખબર હું ઘણી વખત કહું છું પણ ગુરુજીએ કીધું કે પાંચ વર્ષ મને સમર્પિત થઈ જાઓ તમારે કાંઈ નહીં કરવું પડે બધું હું કરીશ તમારા વતી આ જ દિવસ સુધી આપણને જીવનમાં અનુભવાય કે એ દિવસથી માંડીને આ જ દિવસ સુધી આના પછીના બધા જ દિવસોમાં જે કોઈ જીવનના નકશાઓ છે એ આ મોટા પુરુષ જ કરે છે આપણે કાંઈ કરતા નથી એ જ દોરે છે એક એક આના પછીના શ્વાસે કયો પ્લાન આ આત્માનો કરવો એ પ્લાન એ જ કરે છે આપણે તો કાંઈ કરતા નથી આપણે તો ખાલી પેલું વચ્ચેનું ઇન્સ્ટ્રુમેન્ટ છે ટેપ રેકોર્ડ કેસેટ એ છે બોલે એ છે ક્રિયા એ કરે છે સારું કરે છે એ કરે છે અને જે પેલું બીજું વચ્ચે થઈ જતું ને કે ટેપ રેકોર્ડ બગડેલા હોય તો સીડી તો હારી હોય પણ અવાજ ખોટો કરે એ આપણો હોય એ ટળી જાય એટલે મારા જને વાલા થઈ જવાય સ્વામી આવી રીતે દર્શન કરતા મુક્તાનંદ સ્વામી સુરત ગયા એક નીલ નીલવાંદરું એક ગ્રહસ્થના ઘરમાં બાંધેલું તે નીલ નીલવાંદરું બધા સાધુએ જોયેલું સ્વામીએ એકવાર સભામાં કીધું સંતો આપણામાં કેટલાના મન ચંચળ નથી આંખો ચંચળ નથી આજ પરીક્ષા લેવી છે બાજુમાં ગ્રહસના ગેર નીલ વાંદરું બાંધેલું છે એ વાંદરું બાંધ્યું છે એ વાંદરું કેટલાય જોયું નથી આમ પૂછ્યું સમજ્યા ને નાનું આમ તો બચ્ચું પાડેલું હશે એને એવું કે પછી જોવાનું કીધું તો બધા સાધુએ જોયેલું પણ એક સાધુએ નહોતું જોયું સ્વામી કે ઊભા થાવ ગુણાદિતાનંદ સ્વામી કે સ્વામી મેં વાંદરું જોયું નથી ત્યારે મુક્તાનંદ સ્વામી કે વાહ આ સાધુ સભાનું ગૌરવ કહેવાય લાજ રાખી આ બધા સાધુએ વાંદરું જોયું સ્વામી કે મારે એક વખત નજર પડી ગઈ પણ ગુણાતીતાનંદ સ્વામીએ વાંદરું જોયું નહીં એટલે મુક્તાનંદ સ્વામીને ત્યારે આપી ગુણાતીતાનંદ સ્વામીની જે તાકાત હતી એ તો લઈને આવેલા હતા પણ મનુષ્ય ચરિત્રમાં એમ કહી શકાય કે ગુણાતીતાનંદ સ્વામીમાં જે તાકાત આવી એ સદગુરુ મુક્તાનંદ સ્વામીના રાજીપાની તાકાત હતી જે મોટાને રાજી કરે એ તાકાત વાળો થાય તાકાત વાળો થાય મુક્તાનંદ સ્વામી આવા રાજી થયા એક વાર સુરત થી અથાણું લઈ જવાનું હતું વાંસ અને આદુ આદુનું અથાનું કેવું બનતું નથી ખબર સુરત વાળા વાંસ આદુ નું અથાણું પથરાનું શાક થાય કાઠિયાડ પથરાનું શાક કરે ગુજરાતમાં કરતા હશે પથરાનું શાક તો પથરાને વઘાર દેવાના અને કોઈથી તમારે ફરી લાવવું જ ના પડે પથરા ચૂસી ચૂસીને મૂકવાના ફરી પાછા વગર કરે કરેઠિયાનું શાક કરે ગાંઠિયાનું શાક ગાંઠિયાનું શાક એટલે ખબર છે ને તમને શાકમાં બે રૂપિયાના ગાંઠિયા લઈ આવવાના અને ચણાનો લોટ ફૂલી જ જાય ને સીધો આમ વઘાર જેવું કરવાનું વઘાર એ ના હોય તેલ હોય જ નહીં સીધું પાણી લાલ મરચું વધારે નાખે ને મીઠું નાખે ને ગાંઠિયા નાખી દે ગાંઠિયા શાક દસ હજાર ને પૂરું થઈ જાય બે રૂપિયા વાંસ અને આદુનું અથાનું સુરતના હરિભક્તો મુક્તાનંદ કે સ્વામી કોઈ જાય એવું છે કોઈ સંતો જતા હોય તો આપવું જ મહારાજ માટે સ્વામી કે મારી સતી ગીતાનું પુસ્તક પૂરું થયું છે કોઈ જાય તો મારી દેવું છે ત્યાં તો સભામાં નામ આવ્યું કે એવા તો એક નિર્ગુણાનંદ છે શ્રદ્ધાવાળા એક મેં જોયું ગુણાદિનાંદ સ્વાયના જીવન ચરિત્ર વાંચવાની અંદર બધી જ જગ્યાએ કોઈ માંદા સાધુની સેવા કરવાની હોય પોટલા ઉપાડવાના હોય કપડાં ધોવાના હોય માંદા સાધુના કપડાં ધોવાના હોય આખી સભા એવું બોલે કે ગુનાદિતંદ સ્વામી ઉપાડો એ કરે એવા છે એટલે શ્રદ્ધાવાળા બહુ હતા સ્વામી પાંચસો કીર્તનો મોઢે હતા કીર્તનો બોલ્યા કરતા બ્રહ્માનંદ સ્વામીને મહારાજ ઘણી વખત કહેતા સ્વામી તમે કીર્તનો બનાવ્યા પણ તમે મોઢે ના કર્યા અને તમારા કીર્તનો તો ગુનાદિત્યાનંદ મોઢે કર્યા કે સ્વામી કીર્તનો ગાય તો પાંચ કલાક સુધી કીર્તનના બુક ના લેવી પડે ગાયા જ કરે બેઠા બેઠા પાંચસો કીર્તનો મોઢે બોલો અને આપણને પાંચ મોઢે ના હોય ગજબનું કહેવાય હા આપણું હેત ને મોટા પુરુષોનું હેત એવા હતા તો પાંચસો કીર્તન મોઢે કરતા માટે પાંચ દહ તો કરવા ગાવા માટે સ્વામી કે હું જઈશ મહારાજ પણ મહારાજ કે અરે સ્વામી કે હું જઈશ મુક્તાનંદ કે જોડ તો એક જોશે ને ત્યાં તો એક છે ને શાંતાનંદ ગોદળિયા સાધુ હતા ગોદળિયા શાંતાનંદ ગોદળિયા અરે રાખતા હશે એવું હશે એનું નામ ગોદળિયા શાંતાનંદ પડ્યું એ ઉભા થયા મુક્તાનંદ કે સ્વામી મારે ગઠપુર જવું જ છે ઘણા દિવસથી તમે ના પાડશો તોય હું જવાનો છું તમે ના પાડશો તોય હું જવાનો છું ને હા પાડશો તોય જવાનો છું મુક્તાનંદ થઈ તો બહુ સરળ સાધુ એ કાંઈ કંઈ ધમકા વહેવા નહોતા બે હાથ જોડ દે સ્વામી કે હારું ભાઈ અમારે જોડ ગોતવી મટી જો તમે છતાં જો અમે આ પાડીએ તોય જવાના ના પાડો તોય જવાના તો ઉપડોન બાપા જોડમાં જોડમાં ગયા ગીતાનું પુસ્તક આપ્યું એક સાદળી પણ સુરતના ભક્તોએ આપી ગઠપુર ગયા ગટપુર મહારાજ નોતા એટલે ગઢપુર મહારાજ હતા પણ મહારાજે બંધી કરેલી અગ્નોતેરો કાળ અઢારસો સિત્તેર ની સાલ પેલો અગ્નોતેરો દુષ્કાળ પડેલો ને મહારાજ ગુપ્તવાસે રહેતા એટલે મહારાજ છે ને ઓરડાના નામ પાડેલા એક ઓરડાનું નામ કચ્છ ઓરડો એક કાઠિયાવાડ એક ગુજરાત એટલે કોઈ પણ પૂછે મહારાજ ક્યાં ગયા છે એટલે કચ્છના ઓરડામાં તો શું કહેવાનું કચ્છ ગયા છે કાઠિયાવાડના ઓરડામાં ગયા કાઠિયાવાડ એટલે દરબાર ગઢમાં બંધી કોઈ આવવાનું જ નહીં દર્શને ગુનાતીતાનંદ સ્વામી ગયા તો ખબર પડી કે ભાઈ ઘેલા કાંઠે રેવાય પણ દાદાના દરબારમાં પ્રવેશ બંધી છે નાજા જોગ્યા સ્નાન કરવા ઘેલાએ આવે એટલે સ્વામીને ખબર પડી ગઈ કે નાજા જોગ્યા જો ગઠપુરમાં હોય તો મહારાજ પણ ગઠપુરમાં હોય નાજા જોગ્યા સ્નાન કરીને જાય ને એટલે સ્વામી મળે નાજા મહારાજ અહીં છે સ્વામી મન ના પૂછશો જે સ્વામિનારાયણ કે કારણ કે કહેવાય નહીં મહારાજે લોકો કોઈને કહેવું નહીં મન ના પૂછશો એ વાત નીકળી ગયા બીજે દિવસે સ્વામી વાટ જોઈને બેઠા ઘેલા કાંઠે પાછો સ્વામીએ પૂછ્યું નાજા મહારાજ અહીં છે ગઠપુરમાં છે સ્વામી મહારાજ તો કચ્છ બાજુ ગયા છે કે અત્યારે કચ્છ બાજુ ગયા છે નાજા હા કચ્છ બાજુ તો તું કેમ અહીં છો એ તો સ્વામી મહારાજે આજ્ઞા એવી કરી છે એમ નહીં નાજા મારા સમાચાર મહારાજને એવા દેજો એટલે ટૂંકમાં સ્વામીને તો ખબર છે અહીં છુપાયેલો છે ચોર મારે એટલા દેજો સુરતના ભક્તોએ વાંસનું નાદુનું અથાનું દીધું છે સ્વામીએ સતી ગીતાનું પુસ્તક દીધું છે એક સાદડી આપી છે હરિભક્તોએ તો મારે એ દેવી છે તો મહારાજને કહેજો ને કે નિર્ગુણાનંદ આવ્યો છે લઈને પેલા નાજા જોગ્યા મહારાજને જઈને કે કચ્છ ગયા ઓરડામાં મહારાજ નિર્ગુણાનંદ બહુ પ્રાર્થના કરે છે પ્રભુ બહુ હેતવાળા સાધુ છે રડ્યા કરે છે દર્શન દોને ને આવું લઈને આવ્યા છે મહારાજ કે જાઓ એમને કહેજો કે તમારે જે દેવું હોય એ મને આપી દો હું આપી દઈશ અને બધું લાડુબા બા હોપી દો અને એમને વિદાય દો સુરત જવા આવ્યા નાજા જોગ્યા કે કચ્છમાંથી મહારાજે સમાચાર મોકલ્યા છે ક્યાંથી એટલે ગઢપુરમાં તું પાંચ મિનિટમાં પાછો આવ્યો ને ક્યાં કચ્છમાં જઈને આવ્યો કચ્છમાંથી મહારાજે સમાચાર દીધા છે કે તમારે જે દેવું હોય મને દઈ દો એટલે સ્વામીને ખબર પડી ગઈ કે અહીં છે મહારાજ કે નાજા હાચું કે ને મહારાજ ક્યાં છે સ્વામી કચ્છ બાજુ ગયા છે તમારે જે દેવું હોય દઈ દો લઈ લીધું નાજાએ જીવ બા લાડુ આપી દીધું મહારાજ સુધી પહોંચી ગયું મહારાજ બહુ રાજી થયા બધું જોઈને પછી મહારાજે નાજા જોગ્યાને કીધું કે આપણે હવે કાર્યાની જવું છે ઘોડું તૈયાર કરો નાજા જોગ્યાને થયું મેં પહેલાં સાધુને કીધું કચ્છ બાજુ એટલે એ સાધુ કચ્છ જવા તૈયાર થઈ જશે આવે તો કારણ કે સ્વામીને એને ભારપૂર્વક કીધું કે સ્વામી કચ્છમાં જ તમે કચ્છ જાઓ એટલે સ્વામીએ તો કચ્છ બાજુ મારી મૂકી પણ નાજાજોગ્યાને દયા આવીને એટલે એને હરજી ઠક્કરને ધીરે રહીને કીધું કે જરા સ્વામી આમ જતા હશે કયા હોય ને કે કાર્યાની જાય અને કહેજો આગલા રસ્તે ના જાય પાછલા રસ્તે જાય આગળ તો મહારાજ ભેગા થઈ જશે તો પ્રોબ્લેમ પણ કાર્યની પાછલા રસ્તેથી આવે સારું આ બાજુ મહારાજ મારતે ગોળે કાર્યા નહીં ગયા વસ્તા ખાચરના દરબારમાં વસ્તાન કે હું ગુપ્ત વેશે આવ્યો છું કોઈને કહેતો નહીં આવ્યો છું કોઈને સમાચાર ના મળવા જોઈએ કંઈ વાંધો નહીં ગુણાદિતનંદ સાહેબ પહોંચી ગયા કાર્યાની વસ્તા ખાચરનો ડેલો ખખડાયો નાજો જોગ્યો જ ખોલવા આવ્યો નાજા મોઢું સ્વામીએ મોટું સ્વામી જો બે જણા હશે અને પછી નાજા જોગ્યાને કે મહારાજ અહીં છે ને નાજા જોગ્યા કે મહારાજ મહારાજ તો સ્વામી કચ્છમાં જ ગયા છે સ્વામી કે તું રહેવા દે અંદર જઈને કે સ્વામી આવ્યા છે અહીંયા આગળ નાજા જોગ્યાએ જઈને કીધું મહારાજ કે હારું નિર્ગુણંદને આવા દો એ તો હેતની પૂતળી છે એટલે આવા દો સ્વામી આવ્યા મહારાજને દંડવટ કર્યા મહારાજ કે મુક્તાનંદ સ્વામી બધા મજામાં છે બહુ મજામાં છે મહારાજ તમને જે સ્વામીને કીધા છે ને તમને ભેટવા કીધું છે મહારાજ ઊભા થયા મહારાજ કે આવો સ્વામી ભેટીએ તે મહારાજ સ્વામીને કે જેટલાય ભેટવા કીધું હોય ને બધાના નામ તમે બોલતા જાઓ હું એટલી વાર ભેટતો જાઉં તે સ્વામી બાવીસ નામ બોલ્યા તે બાવીસ વખત સ્વામીને ભેટ્યા પછી મહારાજ ઢોલિયા પર બેસી ગયા પણ ઓલા ગોદળિયા શાંતાનંદ હતા ને તો એમ ઉભા રહ્યા મહારાજે એની બાજુ જોયું જ નહીં પછી ગોદડિયા શાંતાનંદ કે મહારાજ આ ને વખત ભેટ મને એક વખત તો હું સાધુ જ છું તમારો મહારાજ કે શાંતાનંદ મન મુખી છો એક ગુરુમુખી છે અને તમે મનમુખી છો એને મુક્તાનંદ સ્વામી આજ્ઞા કરી ત્યારે આવ્યા છો ને તમે તો મુક્તાનંદ સ્વામીને એવું કીધું કે તમે ના કહેશો તોય જઈશ ને આ કહેશો તોય જઈશ મન મુખીને અમને ભેટતા બહુ કઠન પડે ત્યારે ગુણાદિતનંદ સ્વામી કે મહારાજ અહીં સુધી આ અથાનો ઉપાડીને લાવ્યો ને એમાં એ પણ મને થોડા સહાયરૂપ થયા છે મહારાજ માટે એને ભેટો ત્યારે મહારાજ ઊભા થઈને ભેટ્યા તો ખરા પણ ભેટતા ભેટતા પાછા બોલ્યા શાંતાનંદ મનમુખીને ભેટતા બહુ કઠન પડે છે આમ કીધું પણ ગુણાદિતાનંદ સ્વામી પર મહારાજ એવા રાજી થયા કાર્યાનીમાં ઓગણીસ સંતો બીમાર થયા હતા અને વર્તાલ સમયો હતો દી સ્વામીએ ત્યાં સેવા કરેલી એવા સાધુ બુરાનપુરની અંદર બાઈઓની સભામાં વાતો કરવા જવાનું હતું ત્યારે બાઈઓની સભામાં વાતો કરવા જવાનું કીધું સ્વામીને જ્યારે સ્વામી બહુ ઉદાસ થઈ ગયા અને મહારાજ લાલજી સુથાર એટલે નિષ્કુળન સ્વામીને કે સમજાવો તમારા ભાઈ બંધને કે બુરાનપુર જાય લાલજી સુથાર સમજાવે કે આ સ્વામી ત્યારે ગુણાદિત્યાનંદ સ્વામી કે બુરાનપુર જવા મહારાજની આજ્ઞા મને વાંધો નથી પણ બહેનોની સભામાં વાતો કરવાની એ તો આપણું વર્તમાન લોપાય મને ન પોસાય ત્યારે કે મહારાજ જે આજ્ઞા કરે ને એ ધર્મ નિસ્કુળન સ્વામી કે સમજાવવા બાકી નિષ્કુળ સ્વામીને કીધું હોય જાય જ નહીં એને નિસ્કુળાંત સ્વામીને તો આમ ખાલી એમ કીધું લો સ્વામી પ્રસાદ તો કે મારા હાથ ખોલો પેલા પછી વાત બાયોની સભા પાછળ બેઠી હતી મહારાજ આમ બેઠા હતા અને સ્વામી આમ તો નિસ્કુળાન સ્વામી આમ આંખ બંધ કરીને ઉભા રહી ગયા મહારાજ કે સ્વામી અમારા દર્શન કરો ને આંખ ખોલીને ના મહારાજ કેમ તો કે પાછળ બાયોની સભા છે એટલે મારા તમારા દર્શન કરવા જાઉં તો પાછળ બાયોની સભાના દર્શન થાય અને મહારાજ એ દર્શન થાય તો હું તો હું મારે તો ધર્મલોપાય મહારાજ કે જો તમે આંખ નહીં ખોલો અમે તમને વિમુખ કરીશું કેવી પરીક્ષા નિષ્કુળાન સ્વામી કે મહારાજ બાયોના મોઢા જઈને વિમુખ થવું ને એને કરતાં તમે વિમુખ કરો એ સારો હું વિમુખ થઈ જઈશ એના મોઢા જોઈને મારે વિમુખ થવું એના કરતા તમે મને વિમુખ કરો આવા ધર્મનિષ્ઠ સાધુ હતા પણ ગુનાદિતાનંદ સ્વાઈને સમજાવતા હતા બુરાનપુર મહારાજે કીધું છે પછી સ્વામી તૈયાર થયા મહારાજ પાસે જઈને રડવા લાગ્યા મહારાજ તમારી એક પણ આજ્ઞા મેં જીવનમાં લોપી નથી પણ પ્રભુ આ બાયોની સભામાં બુરાનપુરમાં મને શા માટે મોકલો આવડા મોટા સાધુઓ અહીં બેઠા છે એ લોકોને કોઈને મોકલો ને સ્થિતિવાળાને મને મહારાજ કે આ બધા બેઠા છે ને મને તમારી પર વિશ્વાસ છે તમને કાંઈ નહીં થાય મારી મૂર્તિને જાવ કૃપાનંદ સ્વામી ગુણાદિતાનંદ સ્વામી બુરાનપુર ગયા કૃપાનંદ સ્વામી તો ધ્યાનમાં રહેવા વાળા બે મહિના રોકાયા વાતો તો જાજી કરવી પડે ગુણાદિતાનંદ સ્વામીને બાઈઓ હામે બેહે પુરુષ એક પણ નહીં બુરાનપુરમાં સ્ત્રીઓની સભા બેઠી હોય ગુણાદિતાનંદ સ્વામી વાત કરે બે મહિના પછી જ્યારે પાછા આવ્યા ત્યારે મહારાજ કે આ મારા નંદે બાઈઓની સભામાં વાતો કરી પણ એના હૃદયની અંદર આ લોકનો કોઈ પદાર્થ કર્યો નહીં અમારી મૂર્તિ સિવાય કાંઈ નથી મહારાજ ભેટી પડ્યા બોલો આ તાકાતવાળા મહામુક્તો જેને વાતો એટલી કરી સ્વામીને જ્યારે મહારાજે પૂછાવ્યું છેલ્લી વાત કરું કે એટલા બધા ચરિત્રો છે સ્વામીના એટલા બધા ચરિત્રો છે પણ સ્વામીએ મહારાજને જ્યારે પૂછાવ્યું કે મહારાજ ધ્યાન કરવું ધ્યાન કરવું માં સેવા કરવી આત્મા રૂપે વર્તવું અને વાતો કરવી આ ચારમાંથી શ્રેષ્ઠ કયું મહારાજ કે આ મોટા મોટા સંતોન પૂછો બધા સદગુરુઓ કે ધ્યાન કરવું શ્રેષ્ઠ શું કરવું શ્રેષ્ઠ ધ્યાન કરવું શ્રેષ્ઠ કોઈ કે કોઈ કે કે માદાની સેવા કરવી શ્રેષ્ઠ બધાય હવ હવના મત રજૂ કર્યા પછી મહારાજ કે આનો કઈ નિવેડો ના આવ્યો મુક્તાનંદ સ્વામી ક્યાં છે લક્ષ્મીવાડિયા ના જાણ કે જાઓ બોલાવી લાવો મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા એટલે નાજા જોગ્યાએ રસ્તા વચ્ચે જ પ્રશ્ન આપી દીધો કે ચાર છે ને મહારાજ તમને પૂછે તમે શું કહો સ્વામી સ્વામી કે હું તો કહું ધ્યાન કરું શ્રેષ્ઠ એટલે નાજા જોગ્યા કે વાંધો સ્વામી આપણા પક્ષે છે એ પક્ષમાં હતા એમ પક્ષ પડી ગયા હતા આખા આપણે અહીં દિવાળી પર કરવાની છે યુવાનોની ડિબેટ પછી મહારાજ પાસે આવ્યા એટલે મહારાજે પૂછ્યું સ્વામી કયું શ્રેષ્ઠાચારમાંથી સ્વામી કે મારા ધ્યાન કરવું શ્રેષ્ઠ નાજા જોગ્યા કે મારા ફેરવતા નહીં મુક્તાનશોનું જજમેન્ટ હા એ અમારા પક્ષે છે મહારાજ કે સ્વામી વાત હાજી ધ્યાન કરવું શ્રેષ્ઠ પણ દક્ષના દસ હજાર છોકરાનું કેવી રીતે કલ્યાણ થયું તો કે મારા દસના દક્ષના દસ હજાર છોકરાનું તો નારદજીએ વાતો કરીને એટલે કલ્યાણ થયું તો સ્વામી શ્રેષ્ઠ શું થયું ધ્યાન કરવું શ્રેષ્ઠ માદાની સેવા કરવી શ્રેષ્ઠ આત્મા રૂપે વર્તવું છે કે વાતો કરવી શ્રેષ્ઠ મુક્તાન છે કે મારા વાતો કરવી શ્રેષ્ઠ મહારાજ કે હા આવે બરાબર તમે કીધું નાજા જો કે મહારાજ આ તો તમે ફેરવડાવ્યું એમની પાસે કહીને મહારાજ કે ના મુક્તાનંદ સ્વાયે પ્રમાણ કર્યું એ હાચું અને પછી મહારાજે કીધું ગુનાદિતાનંદ બીજા બધા માટે કોઈ માટે ધ્યાન કરવું શ્રેષ્ઠ કોઈ માટે માદા સાધુની સેવા કરવી શ્રેષ્ઠ કોઈ માટે આત્મા રૂપે વર્તવું શ્રેષ્ઠ પણ સ્વામી તમારી માટે તો વાતો કરવું એ જ શ્રેષ્ઠ સ્વામી કે તે દિવસથી પુસ્તક જે દિવસથી હાથમાંથી પડ્યું ને તે દિવસથી પુસ્તક બાંધ્યું જ નથી સ્વામી કે આ તો ઘડી ઘડી તમને પહોરો દઉં છું નહીં તો અખંડ વાતો જ કર્યા કરું આ તો તમે થાકી ને એટલે સ્વામી કે તમને ઘડી પહોરો દઉં છું એટલી સ્વામીએ વાતો કરી એટલી વાતો કરી સ્વામી એમ કીધું બાલમુકુદાસ સ્વામી એમ કહેતા કે ગુણાતીતાનંદ સ્વામીએ જે વાતો કરી છે આખી પૃથ્વી ભરી દેવામાં આવે ને આખું આકાશ ભરી દેવામાં આવે તો પણ સ્વામીની વાતો લખી ન શકાય એટલી સ્વામીએ વાતો કરી છે વિચારો તમે જૂનાગઢના એ થાંભલાને ઓઠીંગન દઈને અને એ સ્વામીએ ચોવીસ વર્ષ આવરદા વિનાનો દેહ મહારાજે રાખ્યો એમાં સ્વામીએ એવી વાતો કરી આખો સોરઠ દેશ સોરઠનો એક આહિર અભણ માણસ હોય કાંડું ઝાલો સ્વામિનારાયણ કેવા તો એ આહિરના ચોયના ગંધાતા હોય પણ એ આહિર એમ બોલે સ્વામિનારાયણ સર્વોપરીય ગુનાદિતાનંદ સ્વામીનો પ્રતાપ જૂનાગઢની અંદર જૂનાગઢની ગુરુજીની કરેલી ગુનાતીત જ્ઞાન યજ્ઞની કથા સાંભળજો વારે વારે સાંભળજો ગુરુજી જે કેફથી વાતો કરે છે ગુનાતીત જ્ઞાન યજ્ઞની અંદર ગુનાતીત જ્ઞાન યજ્ઞની કથા સંપ્રદાયમાંથી વિખૂટી પડેલી સંસ્થાઓના મુખ્ય જે સંતો ભક્તો એને સાંભળી એના ફોન ગુરુજી ઉપર આવેલા કે વાહ સ્વામી ગુનાદિત્યાનંદ સ્વામી વખતે જે વાતો થતી અને અમે અમારા જે મોટા સદ્ગુરુઓ ત્રીજી પેઢીની અંદર જોયા અને એના મુખેથી જેવી વાતો સાંભળી એવી વાતો આજે તમે વરતાલ દેશની અંદર તમે કરો છો એવું અમને હૃદયમાં હા પડે છે આવા ફોન આવેલા આપણને કોણ મળ્યું છે કેવા મળ્યા છે એવા સદગુરુ ગુનાદિત્યાનંદ સ્વામી એમના ચરણોની અંદર કોટી કોટી આજના દિવસે વંદન કરું છું શરદ પૂર્ણિમાનો સ્વામીનો પ્રાગટ્યનો દિવસ છે સ્વામીના ચરણોમાં એ જ પ્રાર્થના કરું કે સ્વામી તમારા જેટલી શક્તિ તમારા જેટલી બુદ્ધિ તમે જે મહારાજની અંદર હેત કર્યું તમને જે મહારાજમાં નિષ્ઠા છે તમે જે આ સત્સંગને માટે ખપી ગયા એટલી શક્તિ એટલી બુદ્ધિ એટલી તાકાત અમારી અંદર નથી પણ સ્વામી તમારા ચરણની રજ થવાય તમારા એક મૂળદ્વારનું રૂહાળું થવાય એટલો તમે તમારો રાજીપો આપજો એટલું સ્વામીના ચરણોમાં વંદન કરીને વીરમો જો બોલો શ્રી ઘણશ્યામ મહારાજ